And the knight is back with a shining armor. એવી કેટલી બધી છોકરીઓ છે કે જે પોતાની આખી જિંદગી એ વાર્તાઓ સાંભળીને મોટી થઈ છે કે એક દિવસ એક ઘોડેસવાર આવશે સફેદ ઘોડાની ઉપર અને એને ઉચકીને પોતાની સાથે લઈ જશે એન્ડ ધેટ્સ હાઉ શી ઇઝ ગોઈંગ ટુ બીકમ ધ પ્રિન્સેસ. આવી કેટલીય વાર્તાઓને તોડી નાખવા માટેની રિબેલ સ્ટોરીઝ જેની પાસે હોય એવી હું અને જે દરેક પ્રકારના રાજકુમાર બનવામાં કોઈ પણ પ્રકારનો મોહ ન રાખતો હોય એન્ડ સ્ટીલ હી ઇઝ અ પ્રિન્સ, જેની સાથે એકવાર ફરીથી આજે આપણે મુલાકાત કરવાના છીએ. ધ્વનિતન દેવકી હમ તુમ ઇઝ ગોઈંગ ટુ હેપન ફોર યુ. હાય, so people are coming in and let's say hello to everybody. Hi. Hi. Hello. Is this okay? એવું પૂછી શકાય 14 વર્ષ પછી એકબીજાને, ઇઝ ધીસ ઓકે? લાઈક ઇઝ ધીસ યોરિંગ ઓકે ઓર ઇઝ ઇટ ટુ મચ? વેલ, મેં તને હંમેશા કહ્યું છે કે તારા કાનમાં મોટી ઇયરિંગ્સ વધારે સારી લાગે છે અને એસ્પેશિયલી જો સારું કંઈક બોલતો તો ત્યારે અટકી ગયો. આઈ કાન્ટ સી યુ, આઈ કાન્ટ સી યુ, આઈ કાન્ટ સી યુ. આ નો, હેલો, કેન યુ હિયર મી નાઉ? સરસ લાગે. આઈ થિંક એક વાર આપણે બાય કરી હતી ત્યારે મેં સજેસ્ટ કરી હતી, એ પણ આવી જ હતી. એટલે આઈ વોઝ ડ્રાઇવિંગ ટુવર્ડ્સ ધેટ ઓન્લી કે આ એજ છે. સારું, તો પછી હું બીજી પહેરું. આઈ વોઝ થિંકિંગ કે જો તું ના રેકગ્નાઇઝ કરે તો હું બીજી નહીં પહેરું, પહેલી પણ કાઢી નાખીશ. એસ, તને ખબર છે કે હું કેવી રીતે આમ સ્ટુડિયોની અંદર મારી વીંટીઓ અને બેંગલ ને બધું કાઢી કાઢીને મૂકી જતી હતી, ભેગા કરીને તમારે લઈ આવવા પડતા હતા અમારા ઝાંઝર નવરાત્રિમાંથી. ઓ માય ગોડ, યુ ડન સો મચ. હા, એટલે સ્ટુડિયોમાં જયારે દેવકીનો શો પૂરો થાય પછી મારો શો શરૂ થાય એટલે આમ આમ ઘરેણા બધા વિખેરાયેલા પડ્યા હોય સ્ટુડિયો. મેં કીધું યાર આ શું છે યાર, કોક વાર ઇયરિંગ્સ પડી હોય, કોક વાર બધું નેકલેસ પડ્યો હોય. અરે મેં કીધું વીટીઓ અને હાથના બેંગલ્સ ને બ્રેસલેટ, મેં કીધું આ બધું યાર પાછું શો પૂરો કરે તો બધું લઈને પાછું જાઓ યાર. તો પછી તમે શું સાચવશો? બધું હું જ સાચવીશ. તો એટલે પછી હું અઠવાડિયા અઠવાડિયા સુધી મારી બેગમાં સાચવતો રાહ જોઈને કે આને અઠવાડિયા પછી તો યાદ આવશે કે મારી પેલી બ્રેસલેટ ક્યાં ગઈ. તો અઠવાડિયા સુધી યાદ ના આવે, પછી મારે કહેવું પડે ભાઈ તારી પેલી અઠવાડિયા પહેલા તું ભૂલી ગઈ હતી, બ્રેસલેટ મારી પાસે પડી જા, લઈ જા. સો આઈ એમ ગોનો શેર અ બ્યુટીફુલ પોયમ ફોર યુ બિફોર એવરીબડી, એટલે ઓલમોસ્ટ પીપલ આર જોઈનિંગ ઇન, પણ જેટલા પણ લોકો છે અહીંયા એ બધાને આપણે હાય કહીએ છીએ. એન્ડ ધેર ઇઝ અ બ્યુટીફુલ પોયમ કે જે તને પણ ખબર છે કે મને ખૂબ ગમે છે અને એ આજે એકવાર ફરીથી મારે બધાની સાથે શેર કરવી છે. This poem is written by Mukesh Joshi. તને યાદ આવતી હોય કે કઈ છે તો કે. રાધા રાધા જોશીની મારી ગમતી કવિતા. અરે બાદ રાધા વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ, ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ, રોજ છેદી નાખતો જે સાદ રાધા, એટલે તો જિંદગી ભર શંખ ફૂંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. કૃષ્ણ નામે બહેલાવવાને આજ પણ ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા, કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. હવે આ પોયમ અમારા બંનેની ફેવરિટ છે. ફેવરિટ હોવાના મલ્ટીપલ કારણો છે. એક કે ધ્વનિતને કૃષ્ણ બહુ ગમે, મને કૃષ્ણ બહુ ગમે, મને કૃષ્ણનું રોમેન્ટિસિઝમ બહુ ગમે. તને કૃષ્ણનું શું ગમે? કેવું સારું? મને કૃષ્ણનું ગીતા જ્ઞાન, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, કૃષ્ણનું નામ, એની અંદર રહેલું આકર્ષણ તત્વ નામમાં પણ છે અને કૃષ્ણ એટલે જ આકર્ષણ તત્વ અને સમગ્ર બ્રહ્માંડની રચના આકર્ષણ તત્વને કારણે થઈ છે.
કોઈ પણ જીવંત કે નિર્જીવ વસ્તુમાં રહેલું કૃષ્ણ તત્વ એ મને ખૂબ આકર્ષે. અને હવે જેટલા લોકોને નથી ખબર એ બધાને કે કૃષ્ણની જેમ ધ્વનિત પણ બહુ સુંદર વાંસળી વગાડે. બહુ સુંદર તો નહીં, હવે હું તું કઈ હાઉ ડુ યુ એમ્બેરસ મી સો મચ, હું બહુ સુંદર વાંસળી નથી વગાડતો. ઈટ ઇઝ નોટ, એક સેકન્ડ, આમાં એમ્બેરસિંગ શું છે? પણ બહુ સુંદર થોડી, નો આઈ જસ્ટ મેનેજ ટુ પ્લે હાર્મોનિકા કે વાંસળી અને એ પણ મારા માત્ર. યુ પ્લે બેટર ધેન મી. હા ઓકે ફાઇન, તો ધેન આઈ કેન સે કે તું બહુ સરસ વગાડે. હા સારું, થેન્ક યુ. અરે બીજું બીજું એટલા માટે કે કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ સાવ સીધો ને સરળ અનુવાદ રાધા, એટલા માટે કે ઓફિસમાં એવું કેટલા વર્ષો સુધી થયું છે કે ધ્વનિત સાથે કોઈક વાત કરવાની હોય અને એને કોઈક વસ્તુ માટે સમજાવવાનું હોય એટલે પીપલ વિલ યુઝ મી કે તું દેખી તું પ્લીઝ વાત કરને જરા કાની જોડે, કારણ કે એને એટલે અઘરું છે ધ્વનિત જોડે ડીલ કરવું. હા એ તો મારી સાથે કામ કરતા બધા જ લોકોને ખબર છે કે મારી સાથે કામ કરવું કેટલું અઘરું છે. સો હું એક જ વ્યક્તિ છું કે જેને હંમેશા સરળ લાગ્યું છે, બાકી બધી જ વ્યક્તિઓને એવું લાગે છે કે એક્ચ્યુઅલી મારી સાથે કામ કરવું અઘરું નથી, મારી સાથે થોડોક સમય કામ કરવું શરૂઆતમાં અઘરું છે, પછી એકવાર હું સમજાઈ જાઉં તો પછી સીધો ને સરળ અનુવાદ છે, પછી પછી કઈ વાંધો ના, ખાલી એકવાર સમજવું પડે એટલે થોડો ટાઈમ લાગે બસ. એ પેલું ગાડી ગિયરમાં આવતા ટાઈમ લાગે, એકવાર ટ્યુનિંગ થઈ જાય પછી તો અસવાર અને ઘોડો. ઓહો જે તો ઘોડો. મને પેલી ફિલ્મ બહુ ગમે, પેલી આપણી એવેટર, એવેટર, એવેટરમાં અને અવતાર, અવતાર પરથી એ ફિલ્મ બની બરાબર, એ નામ અવતાર. તો અવતારમાં કેવું છે કે પેલા જે એનિમેશન કેરેક્ટર્સ છે બે, એ લોકો પેલા પ્રાણી પર સવાર થાય જે પ્રાણી ઉડતું હોય, અને એની એની જે ટ્રેનિંગ છે એનો સૌથી મહત્વપૂર્ણ ભાગ એ છે કે એની પૂંછડી સાથે તમારા વાળ, તમારી જે શિખા છે એ વાળના તંતુઓ, જ્ઞાન તંતુઓ જોડાવા જોઈએ, અને જોડાય પછી તમારા મનની વાત, તમારો જે રથ છે એ કળી જાય, તમારા મન મળી જાય. એકવાર મન મળી જાય પછી કશું, પછી બોલવાની ક્યાં જરૂર, આંખોથી લેશું કામ. પહેલા મને એક સ્પષ્ટતા કરી લેવા દે, બહુ બધા લોકો એવું સમજે છે કે આપણે આજે વાતચીત કરીએ છીએ ને કઈ સ્ક્રિપ્ટેડ હશે. લેટ મી એક્સપ્લેન ટુ યુ, અમારા બેની પર્સનાલિટી સમજાવી દઉં. હું બહુ જ સ્ક્રિપ્ટેડ રેડિયો જોકી છું. માય સ્કૂલ ઓફ આરજેઇંગ ઇઝ બિફોર યુ ગો ઓન એર યુ શુડ નો વોટ યુ હેવ ટુ સ્પીક. એટલે હું જયારે પણ મો ખોલું ત્યારે મને રેડિયો પર ખબર હોવી જોઈએ કે હું શું બોલવાનું છું, તો જ હું મો ખોલું, નહીં તો હું કાંઈ ન બોલું. એટલે હું હંમેશા એવું કયા કરું કે જો તમને ના ખબર હોય કે રેડિયો પર શું બોલવાનું છે તો ચૂપ રહેવાનું, બે ગીતો વધારે વગાડવાના, લિસનરને મજા કરવા દો, તમારા બકવાસથી લિસનરને બોર ના કરો, આવું હંમેશા કહેતો. હવે દેવકી છે ને એ બહુ સ્પોન્ટેનિયસ આરજે છે, એટલે દેવકીની સાથે મારી જેટલી પણ લિંક્સ તમે રેડિયો પર હમતુમ વાળી સાંભળી છે બમ્પર ટુ બમ્પરના ટાઈમે, અથવા તો અમે જે પણ ઇન્ટરેક્શન કર્યું છે એમાં માત્ર 20% કે 25% પ્લાન્ડ કોન્ટેન્ટ હોય, બાકીનું 75-80% અમે લોકો માત્ર અમારી કેમિસ્ટ્રીના જોરે તમારી સાથે વાત કરતા હોય. એ અમારી ફ્રેન્ડશીપનો બોન્ડ એટલો સ્ટ્રોંગ છે કે અમને બંનેને ખબર હોય કે અમે હવે શું કરવાના છીએ. એટલે આ પણ લાઈવ સેશનમાં દેર ઇઝ નો પ્લાનિંગ બરાબર, એટલે કોઈ એવું સમજતું હોય કે અમે પ્લાન કરીને, અમારી પાસે ગણીને હવે 55 મિનિટ છે તમને મસ્તી કરવા માટે, તો અમે તોફાન કરીશું એ વાત નક્કી છે. ચાલો હો જાય, શું છે સરપ્રાઈઝ? ઓકે, આઈ વોઝ ઓલસો ગોઈંગ ટુ ટેલ યુ કે એમાં એક બીજો મહત્વનો ભાગ એ પણ છે કે જે કદાચ બીજા રેડિયો જોકીઝ પણ જોતા હોય તો એમના માટે પણ કદાચ ઇમ્પોર્ટન્ટ થાય કે આપણે બંનેને એકબીજાની સ્કૂલ ઓફ લર્નિંગ પર એટલો વિશ્વાસ છે કે આપણને એક્ઝેક્ટલી ખબર છે કે ક્યાં લિસનરનો ઇન્ટરેસ્ટ તૂટી શકે. સો ઇવન ઇફ હું સ્પોન્ટેનિયસ છું ને ઇવન ઇફ તું એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ પ્લાન કરવા ઈચ્છે છે, આપણા બંનેના હેડની અંદર એક એડિટિંગ ટેબલ જે છે એ કોન્સ્ટન્ટલી ચાલે છે કે ક્યાં ક્યાંથી કઈ કઈ વસ્તુ કાપવી જોઈએ, ક્યાંથી વાત વાળી લેવી જોઈએ, ક્યાં વાત વધારે ખેંચાઈ રહી છે. સો દેટ ઇઝ ઓલસો સમથિંગ જેને કારણે ધીસ કેમિસ્ટ્રી બીકમ્સ ઇન્ટરેસ્ટિંગ. હા પણ હવે આ કોઈ આરજે કમ્યુનિકેશન નું લેક્ચર નથી મેડમ, ચલો આગળ વધો. સરસ મજાની સરપ્રાઈઝ આવી જો તમારા માટે. વી હેડ સો મેની ફીડબેક્સ, આપણે પરમ દિવસે જયારે વાત કરી ત્યારે કેટલા બધા લોકોએ ફીડબેક. અરે ભાઈ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓહો અચ્છા, એ જ તો સરપ્રાઈઝ છે, ચલો ધ્યાનથી સંભળાવો. હાય, મારું નામ પૂર્વમ છે અને હું રેડ એફએમ સુરતમાં પ્રોડ્યુસર છું, અને દેવકી અને ધ્વનિત નો લાઈવ યાર
મેં મારી સ્માઇલ એક સેકન્ડ માટે છોડી નથી અને મને લાગે છે કે મારી સાથે બીજા જેટલા પણ લોકો જોતા હતા ને એ લોકોએ એક સેકન્ડ માટે પોતાની સ્માઇલ છોડી નહીં હશે. અમે જયારે ઇન્ટર્નશીપ કરી હતી ત્યારે હમતુમ એક સેપરેટ ચેપ્ટર ની જેમ શીખવવામાં આવ્યું હતું કે રેડિયો પર એક લિંકમાં ફ્રેન્ડશીપ ઇમોશન્સ કેમિસ્ટ્રી કેવી રીતે દેખાય છે અને મેં વિટનેસ કર્યું. એમણે કીધું હતું 2005 જયારે એ લોકો હમતુમ ની લાઈવ લિંક્સ કરતા હતા ત્યારે આઈ ગેસ હું 4th સ્ટેન્ડર્ડ માં હતો અને માય ગોડ મેં વિટનેસ કર્યું છે એ જ બહુ મોટી વાત છે. અને આ વસ્તુ જ એક બહુ સ્ટ્રોંગ મેસેજ કન્વે કરે છે કે જયારે બે આરજે પોતાની ફ્રીક્વન્સી છોડીને ભેગા થાય છે ટુ કન્વે અ મેસેજ તો એનો કેટલો મોટો ઇમ્પેક્ટ પડશે લોકો પર અને આઈ ગેસ લોકો વાત સાંભળશે જ 100%. અને આજે પાછું એમનું લાઈવ થવાનું છે તો આઈ એમ રિયલી એક્સાઇટેડ ને આ વખતે તો હું મારો ફોન ચાર્જ જ મૂકીને રાખવાનો છું કે મારે પાછું ચાર્જર તરફ દોડવું નહીં પડે ઉભા થઈને. થેન્ક યુ સો મચ પૂર્વમ ફોર ધેટ વન્ડરફુલ ફીડબેક. ઓલ ધ બેસ્ટ ટુ યુ. અમારો યંગેસ્ટ એમ્પ્લોય છે ઇઝ ઓલમોસ્ટ 18-19 યર્સ ઓલ્ડ અને એને એવી મજા પડી ગઈ પણ એને વોઇસ નોટ મોકલી અને હવે એ વડોદરા નો છે બરાબર મિત્રા. તો મિત્રા એ ક્યારે આપણને રેડિયો પર સાંભળ્યા નથી એકચ્યુઅલી. હા પણ એને એ આખો સેશન જોયો ને તો એને કીધું કે ધ્વનિતભાઈ આ તો ગજબ, મતલબ આવું તમે આવી કેમિસ્ટ્રી હતી તમારા રેડિયો પર. અમે હું કલ્પ કે હું અમદાવાદના લોકોને મળ્યું છું, મેં એના વિશે સાંભળ્યું છે પણ આવી કલ્પના નથી કરી એમ. અને એને એવું કીધું કે એટલે હી વોઝ સો હેપી, મને બહુ ખૂબ આનંદ થયો. મને કે આ ક્રોસ ઓવર તો બહુ સરસ હતું. પછી માઇકલ જેણે કરસનદાસ પીએ ન્યૂઝમાં બહુ સરસ કામ કર્યું, બહુ સારો થિયેટર એક્ટર માઇકલ. તો તમે તો નાટકો સાથે કર્યા છે તો હા. અને અકુપારમાં હું તને સાચું કહું, પહેલી વાર જયારે મેં અકુપાર જોયું ત્યારે મને એમાં માઇકલ નું કામ બહુ જ ગમ્યું હતું. એ વખતે માઇકલ આટલો જાણીતો અભિનેતા નહોતો. અને તો એને તો આઈ થિંક એને સ્ટોરી લખી છે અને હી સેડ કે તમારે બંને જણાએ દર 5 વર્ષે અથવા તો 10 વર્ષે આ રીતે એકવાર વાત કરવી જોઈએ પબ્લિક ફોરમમાં. અને તમારે બંને જણાએ સાથે કોઈ નાટક લખવું જોઈએ અથવા તો કોઈ સ્ક્રીન પ્લે લખવો જોઈએ. તો હવે હું જણાવી દઉં માઇકલ કે દેવકીની તો ઘણા સમયથી આ મનમાં વાત હતી કે યાર આપણે બંને સાથે મળીને કોઈ નાટક લખીએ, કોઈ સ્ક્રીન પ્લે લખીએ. મને કોન્ફિડન્સ નહોતો એ વાતનો કે આપણે એવું કંઈક કરી શકીએ. એટલે હું હંમેશા એમ કહું કે ના યાર ખબર નહીં યાર, આઈ કાન્ટ રાઇટ, યુ કેન રાઇટ. હું હંમેશા દેવકીને એમ કહેતો કે તું લખી શકે, હું ના લખી શકું, હું લેખક નથી એમ, તું કરી શકે, તું નાટક લખ. અને એણે લખ્યું અને દેવકીએ લખ્યું. તમારું પુસ્તક આવી ગયું પણ તમે લેખક નથી. હું નથી જ તો પુસ્તક આવી ગયું અને પછી મેં બીજું પુસ્તક કર્યું. જો સમજ, હું મારી જાતને ક્યારેક ગાયક ગણતો નથી. મારું એક મ્યુઝિક આલ્બમ આવે એના પછી મેં બીજું આલ્બમ કર્યું, ના. મારું એક પુસ્તક આવી ગયું એના પછી મેં બીજું પુસ્તક કર્યું, ના. તો એ હું માત્ર અખતરા કરું છું. જો ઘણી બધી વાર એવું થાય કે તમારું ટેલેન્ટ તમારા કરતા તમારા મિત્રો વધારે સમજતા હોય તો આપણે એમની અંદર વિશ્વાસ રાખીને એમણે કીધું હોય ત્યાં યાહોમ કરીને કૂદી પડવું, બહુ ડોટ પર પોતાનું નહીં કર્યા કરવું. અરે હું પ્રયોગો કરું છું, બધું આવડે છે ને. MBA વેળા નહીં કરવાના આપણે. અલા નથી, એટલે મને બધું ખબર પડે છે. મને આ નથી આવડતું, મને તે નથી આવડતું, ખોટી ખોટી વાતો ના કરને. હવે હું તમને લોકોને એક સરસ મજાની વાત કહું. ધ્વનિત છે ને સ્ટેજ ઉપર જતા સૌથી પહેલા છે ને ઇનિશિયલી હી યુઝ ટુ હેવ ધીસ ફિયર, ઓકે. તો મેં એને શોધી આપેલું કે તું તારો કોન્ફિડન્સ ભેગો કરવા માટે ધ લીપ ઓફ ફેથ જે તું લે છે એ કેવી ગજબ છે. હવે તમે ક્યારેય પણ ધ્વનિતને કોઈ પણ સ્ટેજની ઉપર જુઓ, નેક્સ્ટ ટાઈમ કોઈ પણ જગ્યાએ બોલવા માટે આવતો હોય, તમારે ત્યાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે આવતો હોય, અથવા તો તમારી કોલેજે એને કોઈ ટોક માટે બોલાવેલો હોય કે કોઈ પણ જગ્યાએ હોસ્ટ કરવાનો હોય, એ સ્ટેજ ઉપર ચડવાનો હોય ને એનો લાસ્ટ કૂદકો જે છે ને જમ્પ ઓન ધ સ્ટેજ એ જોજો, તો તમને ખબર પડશે કે આ કોન્ફિડન્સ નો કૂદકો છે કે મેરસે હોગા 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 અરે કર લેંગે. સો યુ આર રાઈટ કે મારા મોટા ભાગના ફ્રેન્ડ્સ એ લોકો જયારે કોઈ આવી રીતે કોઈ પરફોર્મન્સમાં મને જોયો હોય ને તો એ લોકો હંમેશા એમ કે તું સ્ટેજ પર કઈક જુદો જ માણસ હોય, કોઈ બીજો વ્યક્તિ થઈ જાય છે, કેવી રીતે થાય. એટલે હું હંમેશા તને યાદ કરીને એ વાત કહું કે હું છેલ્લું સ્ટેપ જે હું સ્ટેજ પર ચડતો હું લાસ્ટ સ્ટેપ, ધેટ્સ માય લીપ ઓફ ફેથ. ત્યારે મારી પર્સનાલિટી ચેન્જ થઈ જાય, ત્યારે હું પરફોર્મર થઈ જાઉં છું. ત્યાં સુધી હું એમ જ વિચારતો કે મારાથી નહીં થાય, નહીં થાય, નહીં થાય. That's true. And I distinctly remember the performance that we did together, Devki. Let us try and remember that.
ઘણા લોકોએ મને એ પણ મેસેજ કર્યો કે અમારી મેમરીઝ તાજી થઈ ગઈ પત્ર મિત્રો વાળી, કે સેપ્ટમાં, સેપ્ટ જે છે, સેપ્ટ હુસેન દોશીની ગુફા, અમદાવાદની ગુફાની બાજુમાં સેપ્ટ યુનિવર્સિટીની સામે, ત્યાં મેં અને દેવકી એક નાટક પરફોર્મ કર્યું હતું. એક કલાક, યસ, મેં જોયું હતું. હા, એક કલાકનું, અને હતું પત્ર મિત્રો એક દોઢ કલાકનું. અને નૌશિલભાઈએ લખેલું અને દેવકીના મમ્મીએ અદિતિબેને એને ડિરેક્ટ કરેલું. અને મેં પહેલી વાર આ પ્રકારનું કોઈ નાટક કર્યું હતું, કારણ કે દેવકી તો વર્ષોથી એની ગળથૂથીમાં અભિનય છે, જ્યારે મને આવો કોઈ અનુભવ નહીં. એટલે જેટલા પણ રિહર્સલ્સ થાય ને, હું એને કોઈ દિવસ સિરિયસલી ના લઉં. બધા રિહર્સલમાં હું એટલી વેટ ઉતારું. દેવકીને એમ થાય કે આ શું કરે છે, કોઈ ડાયલોગ બરાબર બોલતો નથી. અને હું એને હંમેશા કહું, હું છેલ્લા દિવસે કરી લઈશ, ચિંતા ના કર. લીપ ઓફ ફેથ, લીપ ઓફ ફેથ. આઈ વિલ પરફોર્મ ઓન ધ લાસ્ટ ડે, આઈ વિલ પરફોર્મ ઓન ધ ડે ઓફ ધ પરફોર્મન્સ, ડોન્ટ વરી. એન્ડ બિફોર વી એન્ટર્ડ ધ સ્ટેજ, એ જે મોમેન્ટ હતી એ બહુ સ્પેશિયલ હતી. ધ લીપ ઓફ ફેથ પણ એ બંને સાથે લીધું હતું, બંને જણાએ સાથે લીધું હતું. યે, નો, ધેર વોઝ ઓલસો ધેર વોઝ ઓલસો ધીસ અધર ટાઈમ ધેટ આઈ રીમેમ્બર, કે જ્યારે એટલે કહેવું જોઈએ આપણે લોકોને કે આપણને બંનેને એક્ઝેક્ટલી ક્યારે ખબર પડી કે હમ તુમ જે આપણે આટલા વખતથી કરીએ છીએ એ એક્ચ્યુઅલી વર્ક કરી રહ્યું છે. અચ્છા, એટલે અમે એક્ચ્યુઅલી, ઓકે, આપણી આસપાસના લોકોએ તો તોડી નાખેલો આ કોન્ફિડન્સ, રાઈટ? કે આવું કઈ હોય જ નહીં કે તમે રોજ સાંજે 5 વાગે કોઈક એક સ્ટોરી બિલ્ડઅપ કરો છો અને એક દિવસ પોપ્યુલર થાય, એવું કોઈ દિવસ હોય જ નહીં. એવું એક વ્યક્તિ આપણને કીધેલ, રાઈટ? લેટ મી એક્સપ્લેન. લેટ મી એક્સપ્લેન ધીસ, કે અમે જ્યારે રેડિયોની શરૂઆત કરી ત્યારે આવા કોઈ સાધનો નહોતા કે તમને ખબર પડે કે તમને કોણ સાંભળે છે, ક્યાં સાંભળે છે. કોઈ ટીઆરપી નહોતા રેડિયોમાં, કોઈ એવી મિકેનિઝમ નહોતી કે ખબર પડે કે રેડિયો પોપ્યુલર છે કે નહીં, શું થઈ રહ્યું, અમે જે સાંભળીએ છીએ એનો ફીડબેક શું છે, એવું કશું ખબર નહોતી. હવે એમાં અમે આ હમતુમ શરૂ કર્યું 4:45, એટલે મારા મગજમાં ક્લિયર હતું જ્યારે શરૂ કર્યું ને ત્યારે, મારા મગજમાં મેં દેવકીને જયારે કીધું ત્યારે મેં ક્લિયર હતું. મેં કીધું, દોસ્ત, આપણે અપોઇન્ટમેન્ટ લિસનિંગ ક્રિએટ કરવાની છે, 4:45 લોકો રેડિયો ટ્યુન ઇન કરે એવું કઈક કરવાનું છે, અને એ આપણે કરીને રહીશું. તો હવે અમારી ઓફિસમાં લોકો કે આ યાર રોજ રોજ ના શું ગતકડા કરે, આવું તો કઈ હોતું હશે, આવું કઈ કોઈ સાંભળવા માટે આવે, કોઈ ખાલી છોકરો છોકરી વાત કરતો હોય, અમતું એમાં શું મજા આવે, એવું બધું. તો એ વખતે મેં મારા બોસને જઈને કીધું કે મારે જેને ઓન ગ્રાઉન્ડ શો કરવો છે. તો કે એટલે શું? મેં કીધું કઈ નઈ, હું સ્ટુડિયોમાંથી શો નહીં કરું, મારે સ્ટુડિયોની દિવાલ તોડી નાખવી છે, મારે ઓનગ્રાઉન્ડ શો કરવો છે. તો સાહેબ કે હવે શું કરવાનું આના માટે? એટલે પછી એમણે ટેકનિકલ બધી મીટિંગ કરીને બધાને પૂછ્યું કે આને તો 4 કલાકનો શો ત્યાંથી કરવો છે એવું કહે છે. એટલે કે 4 કલાક તો નહીં પણ 1 કલાક કરવા દઈશું સાંજે 7 થી 8. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ કે જયારે કોઈ આરજે ઓનગ્રાઉન્ડ શો કરવાનું નક્કી કર્યું હોય. હવે મેં કીધું હું એકલો નહીં કરું, પહેલા દિવસે તો હું ગયો, પછી મેં કહ્યું મારે બીજા બધા આરજેસ જોઈએ સાથે. એટલે પેલા બધા કે શું બધા, મેં કહ્યું ના, હું એકલો શું કરું, આખી ટીમ છે. એટલે મેં કીધું મારે ધ્વનિત, અર્ચના, સિદ્ધાર્થ, દેવકી, મમતા, ચિરાગ બધા જ જોઈએ. તો કે સારું. એટલે ધેટ વોઝ ધી ફર્સ્ટ ટાઈમ જયારે રેડિયો પર અમે કહ્યું કે અમે બધા સાથે હોઈશું અને તમે આવજો. અને મેં એમ કીધું હતું કે હું ઇવનિંગ શો બહારથી કરવાનો છું યુનિવર્સિટી ગ્રાઉન્ડમાંથી. અને ત્યાં સાહેબ, દેવકી અત્યારે કોઈને કહીએ તો કેટલું ફની લાગે કે આમ લાઈનો અને લાઈનો અને ભીડ, અને અમે આમ ભગવાઈ ગયા હતા જોઈને. પહેલી વાર જયારે મને ખબર પડી ને કે આટલા બધા આમ હજારો સંખ્યા લોકો ખાલી અમને જોવા આવ્યા છે, ત્યારે આઈ ફેલ્ડ લાઈક અ મંકી ઇન ધ ઝૂ. મને એમ થયું કે અચ્છા, કોઈ આટલા આ શું છે, આવું તો કલ્પના. અને અમારી ઓફિસમાંથી પણ કોઈ કલ્પના નહોતી કરી કે આવું હોઈ શકે. અને એના પછી દેવકી લાઈનો એવી જોઈતી કે જેમાં લોકો ટોપી ઉપર, પોતાની ચેસ્ટ ઉપર, 500 રૂપિયાની નોટ ઉપર, ટી શર્ટ ઉપર, એવી એવી જગ્યાએ લોકોએ સિગ્નેચર્સ કરાવે છે કે તમારે ના પાડવું પડે. કે મને એટલે મેં તો કહી દીધું હતું, હું તો કહી દેતો કે નો કરન્સી નોટ ઉપર હું ઓટોગ્રાફ નહીં આપું. આઈ નો, મને યાદ છે કે આપણે બધાએ કરન્સી નોટ્સ પર કરવા ના પાડી હતી. અને એ તો ધેટ વોઝ અ ફિનોમિનલ થિંગ. અને ત્યાં સખત ભીડ હતી, એટલી બધી ભીડ અને ભીડમાંથી મને પ્રોટેક્ટ કરવા માટે ધ્વનિત હેડ ટુ વોક અરાઉન્ડ મી, કે અમારી આમ એક્ઝેક્ટલી પાછળથી આમ બંને આમ હાથ આગળ રાખી અને હી વોઝ પ્રોટેક્ટિંગ મી એ ભીડમાંથી બહાર કાઢતી વખતે. ત્યારે તો જે સિટીઓ બોલી છે, ઓ માય ગોડ,
માય ગોડ. અને એના પછી ધ્વનિત ની પાછળ એટલા બધા લોકો હતા કે અમે લોકો કાર ની અંદર બેઠા ને ધ્વનિત એ વખતે છે ને હાથમાં એનો ફ્રેન્ડ છે પ્રતિક, જે એના માટે બીડ્સ ના અલગ અલગ બ્રેસલેટ્સ લાવેલો, અને મને બહુ અંદરથી એટલો દુખી થઈ ગયો. અરે યાર, એક તો મારો બેસ્ટ ફ્રેન્ડ, એને મને આપેલા એ બધા બીટ્સ, અને એ આખો હાથમાંથી લઈ ગયા લોકો. યાર મેં કીધું યાર મારો દોસ્ત ને નથી લઈ ગયા, બીટ્સ ને લઈ ગયા છે, ડોન્ટ વરી અબાઉટ ઈટ. એવું જ એક તને યાદ હોય તો આપણે સિક્કા ડાલો ગાના નિકાલો નામની એક ઇવેન્ટ હતી શાહીબાગ ની અંદર, શાહીબાગ વાળી, શાહીબાગ વાળી, યા, કે જેની અંદર તમારે એક આખું પેલું ફોર્ચ્યુન વ્હીલ જેવું હતું. સો ધેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે બમ્પર ટુ બમ્પર ઇવનિંગ શો માં દેવકી, એ વખતે ઘણું બધું આ ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ હતી ને એનું માર્કેટિંગ નું કામ પણ જોઈ રહી હતી. અને આગલા દિવસે સાંજે આઈ રીમેમ્બર પ્રોગ્રામિંગ હેડ કરવા માટે તૈયાર થઈ રહી હતી એ બધું કરતા કરતા. ધેટ્સ વોટ ઇટ હેપન્ડ નો, ઇવેન્ચ્યુઅલી ધોઝ આર ધ થિંગ્સ ધેટ હેલ્પ મી ઇન મેનેજમેન્ટ. કરેક્ટ. સો તો આગલા દિવસે સાંજે દેવકી ત્યાં બધી અરેન્જમેન્ટ જોવા માટે ગઈ હતી, જે જગ્યાએ ઇવેન્ટ થવાની હતી. હું શાહીબાગમાં ફર્સ્ટ ટાઈમ જવાનો હતો અને રેડિયો પર એનું પ્રમોશન થયું હતું કે બમ્પ ટુ બમ્પર ધ્વનિત શાહીબાગમાંથી કરશે. અને ત્યાં વ્યવસ્થા જે હતી એ ઓકે ઓકે હતી, જે પણ વ્યવસ્થા હતી. એટલે આગલા દિવસે ત્યાં જે, હા, એટલે દેવકીએ જે ધમકાવ્યા હતા એ લોકોને કે વુડ યુ વોન્ટ ટુ સે, કે તે શું કીધું હતું એ લોકોને, તમને ખબર નથી કાલે શું થવાનું છે, તમારી પાસે 24 કલાક છે, યાદ રાખજો, જયારે 5 વાગે ધ્વનિત નો શો શરૂ થશે એના પછી જોઈ લેજો અહીંયા શું થવાનું. અને પેલા લોકો એનો જવાબ શું હતો એ પણ મને યાદ છે. આપણો લિતેશ આપણો માર્કેટિંગ મેનેજર હતો, અને લિતેશ ને એ લોકોએ કીધું કે ધ્વનિત આ રહે તો ક્યાં તો પારે કોઈ ક્યાં હોને વાલા હૈ, ક્યાં સમજતે ક્યાં તું મિર્ચી વાલે આપને, આપકો જાઓ જાઓ કોઈ કુછ નહીં હોને વાલા. અને બીજે દિવસે જે અમે બંને જણા ત્યાં પહોંચ્યા ત્યારે જે હમતુંગની ચીચિયારીઓ થઈ છે, એટલે એટલી બધી ભીડ કે અમને થયું કે લોકો કાચ તોડીને એ સ્ટોર ની અંદર આવી જશે. એક સમય લગભગ કાચ તૂટવાની અણી પર હતો, પોલીસને બોલાવી પડી, બેઝમેન્ટમાં અમને બંને જણાને લઈ ગયા અને ત્યાંથી એક આખી કોન્વોય અમને બહાર કાઢીને લઈ ગઈ. અને 5 કિલોમીટર સુધી દેવા પીપલ હુ આર ફોલોઈંગ અસ, અને લોકો એ સમજવાની જરૂર છે કે તમે બે ટેલેન્ટેડ આઈપીઝ ને ભેગા કરીને કઈ પ્રકારનું ક્રિએશન કરી શકો છો કે જે લોકોની સુધી ક્યાં સુધી પહોંચી શકે છે. બીકોઝ અ લોટ ઓફ પીપલ નીચે પૂછે છે કે તમે બંને ક્યારે એકબીજાને ડેટ કર્યું છે, તમે બંને ક્યારે એકબીજાના ક્રશ હતા. એમણે એ સમજવાની જરૂર છે કે તમે બે ક્રિએટર્સ એક સાથે કઈ કઈ પ્રકારનું ક્રિએશન કરી શક્યા છો. અને આઈ થિંક લોકોને ભલે આપણી કેમિસ્ટ્રીમાં મજા પડતી હોય, પણ એ કેમિસ્ટ્રીને કારણે આપણે કેટલું બધું સરસ કામ સાથે કરી શક્યા કે જે તમે લાઈફ ટાઈમ એન્જોય કરી શકો. જેટલી વાર પાછળ ફરીને જુઓ તો તમને એમ થાય કે યાર મજા પડી. એક બહુ સરસ કમેન્ટ આવી છે, યોગેશ પટેલ એવું લખે છે કે ઉસ વક્ત કી બાત હૈ જબ મિર્ચી પર સુબહ સુબહ અર્ચના પૂજા હોને કે બાદ દેવકી ધ્વનિત સુનાઈ દેતી હૈ, દેતી થી. ઓકે, ધીસ ઇઝ નાઇસ. અચ્છા, અનિતાબેન નો મેસેજ હતો કે હા ચલો અર્ચના નું નામ તો બોલ્યા. અરે ખાલી નામ નથી બોલતા, બહુ યાદ કરીએ છીએ પ્રેમથી, આવું ના કહો યાર. અરે બચ્ચન ને આવું ના કરો તમે. હા, તમને ખબર હોવી જોઈએ કે મારા મોબાઈલ માં બચ્ચન તરીકે જેનો નંબર સેવ છે એ અર્ચના છે. ડુડ, મારા મોબાઈલ માં પણ. તો પછી વી કોલ્ડ હર બચ્ચન, વી કોલ્ડ હર બચ્ચન. નીચે કોઈ કે પૂછ્યું છે કે ધ્વનિત તમારા મોબાઈલ માં દેવકી કયા નામે સેવ છે. દેવકીને ખબર છે, તું કહેજે, ચાલ તું માની જઉં, ચાલ માની જઉં, માની જઉં. તું કઈ મને નથી ખબર. કમ ઓન, નો યુ, હાઉ કેન યુ ફોરગેટ, હાઉ કેન યુ ફોરગેટ. ભૂલી ગઈ, શરમ આવી જાય તને. રોકસ્ટાર. તો કહું છું ને ભાઈ,
નીચે નીચે એક વ્યક્તિએ લખ્યું છે, હાય કુકુ હાય બંકિમ. આને કેવી રીતે ખબર પડી બંકુ વિશે? ખબર નહીં કોણ. એટલે ક્યારેક કદાચ મને પૂછ્યું તું કે ધ્વનિત નું ઘરનું નિકનેમ શું છે, તો ગઈકાલે મેં જયારે લાઈવ કર્યું ત્યારે મને પૂછ્યું હતું કે તમારું નિકનેમ શું છે, એટલે મેં કીધું કુકુ. એટલે મને કે ધ્વનિત તું ઘરનું નિકનેમ શું છે, એટલે મેં કીધું કાલના લાઈવ માં કહીશ. તો હવે હું કહું એ પહેલા કોઈકે કહી દીધું બંકિમ. બંકુ બંકુ. ઓકે, ઇફ આઈ હેવ ટુ ટેલ યુ કે એ સમયના તારા બધા કપડામાંથી મારી ફેવરિટ જર્સી કઈ હતી, તો તને યાદ છે કે હું કહું? ગુજરાતીઓ મીકી માઉસ મીકી ભાઈ કે છે. ઓકે, મને પેલી ઉત્તરાયણ યાદ આવી ગઈ કે ચિરાગ ના ધાબે આપણે બધા ઉત્તરાયણ અમે લોકો સેલિબ્રેટ કરી રહ્યા હતા. And you were doing the afternoon show. અને અમે લોકો ચિરાગ ના ઘરે બહુ મજા કરી. પછી મેં કીધું મારે સાંજનો શો કરવાનો હતો. So then I got bail for you in the studio. If you remember. ખાલી bail નહીં, મને I have to tell people કે બે મિત્રો એકબીજાની કેટલી બધી કેર કરી શકે. કે પહેલા આપણે બંને જણા હંમેશા સાથે મૂવી રિવ્યુ કરવા માટે જતા, પછી ધેન ધેર વોઝ અ ટાઈમ કે એક જ જગ્યાએ બે બે મૂવી રિવ્યુ કરવાની શું જરૂર છે. તો અને બીકોઝ વન ધેટ સ્ટાર્ટેડ ડુઇંગ ધ રિવ્યુઝ ઇન અમદાવાદ, નોટ જસ્ટ ઇન અમદાવાદ, એકચ્યુઅલી ઇન એન્ટાયર ઇન્ડિયા. એટલે આઈ સ્ટીલ બિલીવ કે એટલે તમે જોયું હશે કે હું કોઈ દિવસ ફિલ્મ રિવ્યુઝ નથી કરતી. ઇવન ઇફ અમે લોકો કોમ્પિટિટર્સ છીએ તો નથી કરતા. આ એક વાત બહુ બહુ જ જોવા માટે જરૂરી છે કે અમે બંને જણા એક્ઝેક્ટલી એવું સમજીએ છીએ કે કઈ એવી વસ્તુ છે કે જેમાંથી અધર ઇઝ બેટર દેન યુ. અને એટલે એવું કંઈ પણ મેં કે ધ્વનિતે એકબીજાનું એવું નહીં કર્યું હોય કે જે મેં કર્યું હોય એવું જ ધ્વનિતે કરવાનો પ્રયત્ન કર્યો હોય, કે જે ધ્વનિતે કર્યું હોય એવું જ કંઈ મેં કરવાનો પ્રયત્ન કર્યો હોય. અમારો કોન્શિયસ પ્રયત્ન એ હોય છે કે અમે સેમ ટાઈમે જયારે એન્ટરટેનમેન્ટ સર્વ કરી રહ્યા છીએ ત્યારે અમે બંને જણા તમને એવી ડિસ્ટિંક્ટ વસ્તુ આપી શકીએ કે તમારી પાસે એ વેરાયટીનો ઓપ્શન રહે. અને એ ટેલેન્ટ તરીકે ઘણા બધા લોકો માટે બહુ બહુ યુ નો ધીસ વર્સિટેલિટી બીકમ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પણ આ સિક્યોરિટી જે છે એ પણ બહુ અગત્યની હોય છે કે તમને એવું લાગે કે યુ નો યુ કેન ડુ યોર ઓન થિંગ. બટ એટ ધ સેમ ટાઈમ અમે જયારે આ ફિલ્મ રિવ્યુઝ માં હું નથી જતી, પણ મારું સૌથી વધુ અટ્રેક્શન ફિલ્મ નું એ હોય છે કે ફિલ્મ ભલે ગમે તેવી હોય પણ પોપકોર્ન સારી હોવી જોઈએ. તો ધ્વનિત પોતે ફિલ્મ જોવા જાય, રિવ્યુ કરીને આવે ને, મારા માટે પોપકોર્ન લઈ જાય. બિલકુલ સાચી વાત છે. એટલે એને એમ ના થવું જોઈએ કે યાર તું એકલો એકલો પિક્ચર જોઈ આવ્યો, એટલે મેં કહું ચાલ તું મારી સાથે હતી, હું પોપકોર્ન લાવ્યો તારા માટે. એ ટોમ એન્ડ જેરી બધું સારું લાગશે. વોટ યુ થિંક? હે, ટોમ એન્ડ જેરી બધું સારું લાગશે. યલો ટી શર્ટ, અરે લોકોને પાર્સલ કરાવું છું તારું યલો ટી શર્ટ. આઈ ડોન્ટ હેવ ઇટ એની મોર. Kem? Kem itle? I still have the clothes that you got for me from USA. Mari pase che, tari pas kem nathi? Actually Pratike che ne evu mane ek divas kidu tu ke aa t-shirt che ne have tu almost darek event ma peri chukyo chu. Akha ghar ma rakh. Itle e to. Jyare hum tumno exhibition banse tyare ema apde mukat. Yaar ye socha nahi tha us time pe. Kashu visionary nathi aa manas. દેવકી સાથે હોત ને તો બહુ જ મજા પડે. મારી પાસે એવી મોમેન્ટ છે, જેમ કે મારે તને કહેવાનું હોય તો વેન આઈ વન માય ફર્સ્ટ રેડિયો અવોર્ડ આઈ મિસ્ડ યુ. I truly missed you. કારણ કે
સ્ટ્રગલ જાણતું હોય ને, એને જે જોયું હોય, તમારી વીકેસ્ટ મોમેન્ટ, તમારા તમારી ખૂટતી એકમ્પ્લિશમેન્ટ, અને એ સ્ટ્રગલ માંથી જયારે તમને તમારી ઇન્સિક્યોરિટીઝ તમારા મનની અંદર જે તમારા વિશેની હોય, એ જે વ્યક્તિએ જોઈ હોય, એ વ્યક્તિ જો ત્યારે બાજુમાં હોય, તો દેન ધેટ બીકમ્સ એબ્સોલ્યુટલી વર્થ ઇટ. તો આઈ થિંક ધેટ મોમેન્ટ આઈ મિસ્ડ યુ. અને બીજું, જેમાં તો મેં તને બહુ જ આગ્રહ કર્યો હતો એન્ડ યુ આર નોટ ધેર, પણ મારી બહુ જ એવી ઈચ્છા હતી કે જયારે અમે સમુદ્ર મંથનનો પ્રીમિયર કરીએ ત્યારે તું ત્યાં હોય. કારણ કે એક્સપ્લેન વાય યુ આર નોટ ધેર, આઈ એમ જસ્ટ સેઈંગ કે આ બે મોમેન્ટ્સ એવી છે. પણ મેં પણ જેમ કે લોકો એક તો એવું સમજે છે કે આપણે કોમ્પિટિટર્સ છીએ એટલે જાણે આપણને તો ઉભા નહીં બનતું હોય, અથવા તો એકબીજા સાથે ક્યારે વાત નહીં કરતા હોઈએ. મેં દેવકીનું અકુપાર નાટક જોયું છે, સમુદ્ર મંથન નાટક જોયું છે, અને મને એવું લાગે છે કે અકુપારમાં દેવકીએ ગજબ 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 કામ કર્યું છે. એ જે રીતે એ પાત્રને ભજવે છે, જે રીતે એને જીવંત કરે છે, અને એના માટે એને નેશનલ રેકોગ્નિશન મળ્યું છે, ખૂબ પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર મળ્યો છે, જે કેટલા બધા જાણીતા એક્ટર્સ ખૂબ બધું સારું કામ કરી ચૂક્યા એમને પણ આ પ્રકારનો પુરસ્કાર નથી મળ્યો, એવો યુવા ગૌરવ પુરસ્કાર એને મળ્યો છે. તો લોકો ખબર નહીં કેમ આપણા માટે આવું કેમ ધારી લીધું છે. તારી સાથે એવું થાય છે કે મારી પાસે આવીને લોકો છે ને દેવકી વિશે ઘસાતું બોલે, તારી સાથે એવું થાય છે? એમ સમજતા હોય કે આવે દુશ્મન છે ને, એટલે આપણે જરા જઈને છે ને આનું ખરાબ બોલો. તો એવા બહુ કાર્ટૂન છે, એવા બહુ જ બધા કાર્ટૂન છે કે જે લોકોને એવું લાગતું હોય છે કે અડધાને તો કારણ કે ખબર જ નથી હોતી કે આપણે ક્યારે પણ સાથે કામ કર્યું છે અથવા તો આપણે મિત્રો હોઈ શકીએ, એટલે એમને એવું લાગે કે તારી સામે મારી સામે તારું આવીને ખરાબ બોલશે ને તો એ મારી ગુડ બુક્સ માં આવી શકશે. અચ્છા, ये मैंने नहीं सोचा था. अच्छा, गुड बुक्स में आने के लिए वो आपके बारे में बुरा बोलेंगे मेरे सामने? ओ वाह, क्या बात, क्या सोच. एग्जैक्टली. बीजू एवा लोको पण होय के जे जॉब माटे आवे होय, अने जेने तारी साथे काम करी होय फॉर एन एग्जांपल, अने मारी साथे वात करवानो होय ने त्यारे ए ए ए एवी वातो करे के जेमा 5 मिनिट मा मारे ने केवू पड़े के जो तू जे व्यक्ति आटली बधी सीनियर छे तारी ने जेने आटलू सरस काम कर्यु छे एना विशे तू मारी सामे आजे आवू बोले छे, तू मारी साथे आजे काम करीस, काले मारा विशे आवू बोलीस, પણ એટલે મારી સાથે કામ નોકરી ક્યાંથી મળશે? ધેટ ઇઝ વન. બીજું કે આઈ વેરી સ્ટ્રોંગલી બિલીવ, એક બહુ સરસ વાત છે કે જે મેં કોઈકની પાસેથી સાંભળી હતી અને મારા મનમાં એ બહુ જ વસી ગઈ છે કે તમે જયારે એવું કહો ને કે કોકે, તમને ખબર છે કોકે તમારા વિશે આવીને મને આવું કીધું, તો મને એ જાણવામાં વધારે રસ છે કે હું એને પૂછું કે એની તને કહેવાની હિંમત કેવી રીતે થઈ. એટલે હું પહેલી વાર જ એવું મોઢું તોડી નાખું ને કે કોઈ ગણિત વિશે જો મારી સામે ખરાબ બોલીને જાય તો, કે બીજી વાર હિંમત જ ના કરે કે મારે ગણિત વિશે ખરાબ દેવકી પાસે તો નહીં બોલાય યાર, ધેટ્સ અ રોંગ સ્પેસ ટુ બી ઇન. એટલે અને બીજું એ પણ બહુ જરૂરી છે કે લોકો એવું સમજે કે તમે કોમ્પિટિશનમાં છો એટલે તમે એકબીજાના કામને રિસ્પેક્ટ નહીં કરતા હોય, એવું નહીં હોય. તમે એટલા નાના ઓછા ટેલેન્ટ વાળા પણ નથી, એટલા ઇન્સિક્યોર પણ નથી ને એટલા નાના મનના પણ નથી કે તમે બીજી વ્યક્તિનું ટેલેન્ટ ના સ્વીકારી કે જોઈ શકો. So that's also very very important. Hey Monal, Monal no message aayo, love to both of you. Thank you so much Monal. You are my love to both of you kare che hamna thodi var pehla ne. But she is my lucky charm. Come on, she is my lucky charm. Tane khabar che Monal and I were together in US ane ame banne jana Times Square par gaya. Ame vato kar lidi e baddi. Me PT Pack na shooting darmiyan ame tamara America pravas vishe badi vato kari lidi che. પિઝા માટે તો જે મોનલ ગાંડી થયેલી ને એટલું બધું રડી હતી, યુ હેવ નો આઈડિયા. આપણ આજી ગઈકાલે પિઝા અરે હમણાં પેલા ગઈકાલે પિઝા ખાધો છે એને. એ રોજ ખાય છે પિઝા. ના નો, કમ ઓન કમ ઓન. ચલો ચલો, લેટ અસ કમ બેક ટુ પોઈન્ટ. ઓકે, સો ઘણા લોકો એવું કહે છે કે અકુપાર વાળું જે પાત્ર છે એ પાત્રની ભાષામાં દેવકી વાત કરે તો ધ્વનિત સાથે કેવી રીતે વાત કરે, તો એના માટે ધ્વનિત સિંહ હોવો જોઈએ. ભાઈ તમારા માટે તો હું રોક લ્યા
નહી તો મને ખબર છે તને ખબર છે મેં ઓનર આવું કીધું તને ખબર છે મેં ઓનર એકવાર રેડિયો પર હમતુન લિંક માં આવું કીધું હતું કે આવતા જન્મમાં હું મચ્છર બનીશ એટલે પછી દેવકી કે આ શું મચ્છર બની છે તને આવતા જન્મમાં ગમ કરડી તો શકું હું રેડિયો પર કીધું તું મેં સો અ લોટ ઓફ પીપલ થિંક દેટ કે ધ્વનિ તો સિરિયસ જ વાત કરે આજકાલ હમણાં છેલ્લા થોડા વર્ષોથી તો બિલકુલ એવું થઈ ગયું છે હની આવીને મને એવું કીધું તું કે ધ્વનિ તું ઇતના એજ પે હોતા હૈ કભી ગીર જાયેગા કભી કભી ગીર જાયેગા ત્યારથી હું સાંભળી આપણે ક્યારે પણ પડ્યા હોત તો હજુ સુધી અહીંયા ઉભા ના હોત ચાલ તું રોજ લોકો સાથે અંતાક્ષરી રમે છે આઈ એમ ગોન્ટ ટુ ડુ સમથિંગ વિથ યુ હું તને એક સિચ્યુએશન આપું અને તારે સોંગ ગાવાનું બટ ધેન ધ સોંગ હેઝ ટુ બી અ ડેડિકેશન ટુ મી ઓફકોર્સ કારણ કે આઈ એમ ધ ક્વીન જસ્ટ નાઉ સિટિંગ લિસનિંગ ટુ યુ ક્વીન ઓફ અમદાવાદ ધેટ્સ વોટ યોર રેડિયો લાઈન ઇઝ રાઈટ નો આઈ એમ ધ ક્વીન એઝ સચ ઓલસો યુ ઓલવેઝ ટ્રીટ મી લાઈક મેરી બાત નહીં હે આપ મેં રેડિયો કે બ્રાન્ડિંગ કી બાત કરું અમદાવાદ કી રાની અમદાવાદ કી રાની તો ચલિયે રાજા જી આપકી ખિદમત મેં ક્યા પ્રસ્તુત કર સકતે અત્યાર તો નાચીસ બનીને ગાવું પડશે બધું રાજા વાજા નહીં બને ઓકે તો જુહુ બીચ ઉપર આપણે બંને જણા ફરી રહ્યા છીએ અને તારે કોઈ ગીતકા અચ્છા આઈ એમ ગોઈંગ ટુ ગીવ ઓલ ધ સિચ્યુએશન્સ અમદાવાદ કે જે અમે બંને જણા એક્સપિરિયન્સ કરેલી હોય એટલે સમજી લેજો કે વેન આઈ એમ ગિવિંગ ધ સિચ્યુએશન એ અમારા અરે હું હા જુહુ બીચ પર હા તો જુહુ બીચ પર એક્ચ્યુઅલી વી મિસ ધ હા ઓકે ના બીજા કોઈ બીચ પર આપણે સાથે નથી ગયા ખાલી જુહુ બીચ પર જ ગયા છે અરે તારે ગીત તને જુહુ નું નહીં મળે ને કોઈ બીજા બીચ નું મળશે તો તને એવું લાગી જશે કે અરે રે આઈ એમ નોટ લિવિંગ અપ ટુ ધ એક્સપેક્ટેશન જિંદગી કેસી હે પહેલી હાય કભી યે હસાય કભી યે રુલાય કભી દેખો મન નહીં જાગે પીછે પીછે સપનો કે ભાગે કહીં ફિર સપનો કરાહી ચલા જાય સપનો સે આગે કહાં જિંદગી કેસી હૈ પહેલી હાય કભી તો હસાય કભી યે રુલાય જીનોને My one favorite song ke je mare ek samay nu kehvanu je that I want you to sing which is also on the beach and I love it and mane e vakte pa bahu gamtu to atyare pan bahu gamme I want you to sing chai chappa chai chai chappa chai chappak chai paniyo pe chite udati hui ladki chai chappak chai aati hui lehron pe jaati hui ladki dekhi hai humne आती हुई लहरों पे जाती हुई लड़की है ढूंढा करेंगे तुम्हें साहिलों पे हम तू भूसाई जैसे जेटली बार मोजू आवशे रेत पे यू पैरों की मोहरे न छोड़ना रेत पे यू पैरों की मोहरे न छोड़ना जंगल के आते बनने जना आते जाते लोगों से पूछेगा समंदर साहिब सुनिए जरा देखी है किसी ने आती हुई लहरों पे जाती हुई लड़की गुलजार साहब ओके जंगल के अंदर आपने बने जाना ट्रैकिंग करता था व्हाइल वी वर इन कामशेत वी वर गोइंग फॉर पैराग्लाइडिंग तो एक जंगल ऊपर नो सॉन्ग जंगल फिल्म में दिखा फरदीन एंड उर्मिला જંગલ ના બે અનુભવ છે એકચ્યુઅલી ખાલી કામશેત માં નહીં ગરુડ માંથી પણ આપણે લોકો જંગલ માંથી જ પસાર થઈ રહ્યા હતા ઇન ધ ઇવનિંગ જંગલ કા ગાના સુના હૈ આપકો જંગલ એટલે જંગલ હૈ આધી રાત હૈ લગને લગાય ડર કે પછી દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે હા દેટ્સ ધ વન કા એમાં સોનુ એ સરસ ગાયું છે દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે બાગી બને પાગલ બને દીવાને हो गए चलो फिर क्या करें कहो फिर क्या करें नरा रा 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 दो प्यार करने वाले जंगल में
ખો ગયે દેવકી. આ તો હું તો કહું જ છું દેવકી ગાય, જો ગાય તો ઉઘડી ગયા તમારા, જો જો એ ગાય ને તો ઉઘડી જાય. પણ ક્યાં એ ગાય કોઈ દિવસ, એને હું જેટલી વાર ગાવાનું કહું ને એટલી વાર રેડિયો પર પણ આ થતું, હું કહું તું ગા તો કે હું તારા માટે ગઈ લઈશ અલગથી, પણ તું રેડિયો પર ગાવાનું નાખે. એટલે એ મારા માટે ગાડીમાં બેઠી બેઠી ગાઈ શકે, અમે ડ્રાઈવ પર ગયા હોય ત્યારે ગાઈ શકે, અમે એમને ડિનર કરતા હોય ત્યારે ગાઈ શકે, બેલ્કનીમાં બેઠા હોય ત્યારે ગાઈ શકે. પણ આવી રીતે પબ્લિકમાં ગાવાનું કહું તો સીધી જ ના. મન શરમ આ બરાબર તારા, તને જોઈને કોઈ કે તને શરમ આવે? એક મિનિટ, તને કેટલી એવી મોમેન્ટ્સ ખબર છે કે જેમાં તને એક્ઝેક્ટલી ખબર હોય કે હું એક્ચ્યુઅલી બહુ શરમાળ વ્યક્તિ છું? હા મને મને ખબર છે. યસ ધેટ આઈ નો. દેવકી બહુ બોસી છે યાર, આ ધ્વનિત બહુ દબાવે છે, બહુ તતડાવે છે. અને પછી તને ખબર છે એક આપણા એક કોમન ફ્રેન્ડ છે, બહુ મોટો બિઝનેસ છે એમનો અને બહુ મોટી બ્રાન્ડ છે એમની, એમણે મને એવો મેસેજ કર્યો કે તમે બંને એક કામ કરો યાર, તમે કઈક સરસ સ્ક્રિપ્ટ લખો, આપણે વેબ સિરીઝ પ્રોડ્યુસ કરીએ. વેરી નાઇસ. હમારી હમારી કહાનીઓ મે પિક્ચરે બન રહી હૈ ભાઈ સાહેબ. એ ચલ ચલ પેલો આપણે આપણે અંતાક્ષરી ઉપર પાછા આવી જઈએ. મારે આવા કોઈ ચાર વેત અદ્ધર નથી રહેવું મારે. કે અરે ના ભાઈ, ચાર વેત અદ્ધર થઈશ તો થોડો મારી હાઈટ માં તો આવી જઈશ ને. હું તારા કરતા ઊંચો છું, ફોર રેકોર્ડ આ વાત ક્લિયર કરી રહ્યો છું. હું એના કરતા ભલે લાગે છે ઊંચી, ભલે લાગે છે ઊંચી, પણ દરેક રીતે હું એના કરતા ઊંચો છું. યસ મારે હાઈ હીલ્સ પહેરવાની જરૂર નથી પડતી. દેવકીની બાજુ ઉભો રહો ત્યાં કેવું પડતું હોય કે હું બહુ ઊંચો છું. ચાલ 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 આગળ વધ. One more situation, no? This was height of narcissism. Ha, chalo. Movie hall. Huh? Movie hall. Movie hall. Movie hall. Upar nu koi geet? I think I should remember Parinita's song because Parinita film jovani apanne banne ne maja avi thi. અને સ્પેશિયલી મારા માટે સ્પેશિયલ એટલા માટે છે કે મેં વિદ્યા બાલનનો જ્યારે ઇન્ટરવ્યુ કર્યો ત્યારે દેવકી વોઝ ધેર આઉટસાઇડ ઇન ધી ઓફિસ જ્યારે હું વિદ્યાનો ઇન્ટરવ્યુ કરી રહ્યો હતો ત્યારે. અને પછી હું એટલે મને ફોટોસ પડાવવા ગમતા નહીં એ દેવકીને ખબર. તો જ્યારે ઇન્ટરવ્યુ પૂરો થઈ ગયો એના પછી બહુ બધા લોકો ફોટો પડાવી રહ્યા હતા વિદ્યાની સાથે. અને એ વખતે દેવકીએ કીધું કે ધ્વનિત તું તો ફોટો પડાવ. એટલે એટલે વિદ્યા સેડ હા કમ ઓન, તું ફોટો કેમ નહીં લઈ રહ્યો? અને મેં કહ્યું મારે નથી ભાઈ ફોટો પડાવો. એને ધેન દેવકી પ્રેશરાઇઝ મી કે તું ફોટો લઈ લો. અને પછી ઓબ્વિયસલી કોઈ વિદ્યા બાલન કહે કે ફોટો પડાવ તો કોઈ થોડી ના પાડે, કેવું લાગે? એટલે તરત જ ઓબ્વિયસલી આપણે ડાય બાબા જે ઉભા રહી ગયા. અને પછી એ ફોટો પછી એ ફોટો યુ હેડ ગિફ્ટેડ મી આફ્ટર અ લોટ ઓફ યર્સ દેટ યુ હેડ કેપ દેટ ફોટો સ્પેશિયલી તારી તારા કબડમાં હતો અને પછી તે મને ગિફ્ટ કર્યો હતો. સો એની કોપી છે હજી? એવી જ રીતે મારી પાસે એક ફોટોગ્રાફ છે. હમણાં કોઈકે આપણે જયારે પરમ દિવસે વાત કરી ને ત્યારે કોઈકે લખેલું કે આપણે બંને જણા ડેટ વિથ ધ્વનિત એન્ડ દેવકી એવી એક ઇવેન્ટ હતી કે જેની અંદર યુ નો પીપલ કેન ગો ફોર અ ડેટ વિથ યુ અને મારી સાથે ડેટ ઉપર આવી શકે. અને મારે કોક અજાણી વ્યક્તિ સાથે ડેટ પર કેમ જવાનું, આ કોણ નક્કી કરે આવું કે મારે કોઈ જોડે જવું, હું કેમ બીજા જોડે જવું? આવું તો કીધું તું. હા એવું કીધું તું મેં. તો એ ઇવેન્ટ ની અંદર ઇફ યુ રિમેમ્બર આપણે સોહા અલી ખાન ને પણ મળ્યા હતા. યસ એન્ડ આઈ વોઝ વેરિંગ અ રેડ શર્ટ. અને એનો ફોટોગ્રાફ મારી પાસે હજી સુધી છે. એન્ડ યુ વર વેરિંગ અ બ્રાઉન ટોપ, ડાર્ક બ્રાઉન ટોપ. Black. Black, અને very, very dark. આપણે આપણે બંને જણા એ ફોટોની અંદર એટલા ટેન્ડ લાગીએ છીએ, એટલા ટેન્ડ લાગીએ છીએ કે આપણને ઘરની બહાર કાઢી મૂક્યા હોય અને પેલું ઉનાળાના વેકેશન ની અંદર સાયકલ ચલાવીને 7-7 કિલોમીટર ટ્યુશન માં જઈને પાછા આવેલા છોકરાઓ. પણ એક્ચ્યુઅલી એ વખતે ક્યાં આવ્યું હતું, કોઈ ફોટો પડાવતા આવડતું હતું? આજકાલ તો બધા બતકની ચાંચ લઈને ઉભા રહી જાય આમ આમ કરતા હોય. આપણને તે વખતે ક્યાં આવડ, અચ્છા તને તો આવડી ગયું છે. ના પ્લીઝ પ્લીઝ આપ મને ના ફાવે આવું બધું યાર, પ્લીઝ. જો સ્લાઇડ આમ જોવાનું, સ્લાઇડ આમ જો, અને પછી પાઉટ.
ના પ્લીઝ પ્લીઝ ચાલ મેં આવું એક પણ ફોટો આજ સુધી જિંદગીમાં ક્યારેય અપલોડ નથી કર્યો એન્ડ આઈ એમ શ્યોર કે તું પણ નહીં કરે આવડતું જ નથી તો સમજ જ નથી પડતી મેં it's been amazing acha aapki traveling mein jo alag alag stories che eni andar ek amazing travel hatu ke jeni andar aapne bus ni andar aavta tha ane ek bahu j lambo patch aapne bus ni andar pasar karyo che ane eni memory ma if you want to sing a song અરે યાર એમાં તો બહુ મજા પડી ગઈ હતી એ જે આખું ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ હતો ગજબ બહુ તોફાન મસ્તી મજા બહુ કરી હતી સો બસની અંદરનું સોંગ બસની અંદર તો પહેલા બહુ તોફાનનું સોંગ આવે યાર એક્ચ્યુઅલી ગાને દેખા ના હૈ રે સોચા ના હૈ રે રખ દી નિશાને પે જા લા 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 કદમો મે તેરે નિકલે મેરા દમ હૈ બસ યહી અરમા અરે ઔ બિલકુલ સાચી વાત બિલકુલ હા હું ખુબ ખુશ હોઉં જયારે મારે મારી મમ્મી નો અવાજ રસોડામાં કઈ કુકિંગ કરતી વખતે કઈ પણ ગાતા હોય મને એમનો ખાલી ગણગણતા હોય અવાજ સંભળાય એટલે મને ખુબ મજા પડે જયારે પણ દેવકી સાથે ફોન પર વાત થાય ક્યારે પણ છેલ્લા 14 વર્ષમાં પણ જેટલી પણ વાર અમારી વાત થઈ છે એને એવું પૂછ્યું જ હોય કે માં ગાય છે ને એટલે ધેટ્સ માય મોસ્ટ બ્યુટીફુલ મેમરી ઓફ હિઝ મધર એના મમ્મી એટલા બધા ક્યુટ છે એટલા બધા ક્યુટ છે તમને એમ થાય કે આઈસ્ક્રીમ ની ઉપર ટોપિંગ છે હમણાં ચાટી જાવ શી ઇઝ સો ક્યુટ એટલે એના બહુ બહુ જ મસ્ત મમ્મી છે એના નાની પણ એટલા જ બધા ક્યુટ છે એના માસી પણ એટલા જ બધા ક્યુટ છે અને આ વાત પરથી મને યાદ આવે છે કે તું ટેનેકર મોલની અંદર ખબર છે ઓપનિંગ માટે ગયેલો અને લોકોએ તને બૂમો પાડી શું પૂછેલું હા ઓકે હા તો રાયપુરમાં જયારે આ મોલ શરૂ થયો ત્યારે મારે ત્યાં સાંજે અગેન 4 કલાકનો શો કરવાનો હતો ઇવેન્ટ ત્યાંથી જ કરવાની હતી એવું હતું અને મારે બહુ બધા પ્રાઇઝિસ જીતાડવાના હતા હવે હું ત્યાં પહોંચું છું અને હું હજી બધી વાત કરું છું ભાઈ રાયપુરમાં આ પ્રકારનો મોલ પહેલી વાર ખુલી રહ્યો છે નજીકમાં જ મણિનગર છે મણિનગર મારા માસીનું ઘર મારા નાનીનું ઘર હું ત્યાં જ જન્મ્યો છું મણિનગર સરદાર હોસ્પિટલમાં મારો જન્મ થયેલો એ બધી વાતો કરું તો એ ઓડિયન્સમાંથી એક જણ શું બૂમ પાડી ગયો કે બધું છોડ કે દેવકી ક્યાં રહે છે એમ કે મારા માસી અહીંયા રહે છે મારા મમ્મી અહીંયા રહે છે મારા કાકા અહીંયા રહે છે એ બધું છોડ કે દેવકી ક્યાં રહે છે અને હું ત્યાં લાઈવ શો કરતી હતી બમ્બડું બમ્બર તો તે મને ફોન કરીને ઓ બી કરી ત્યાં લોકો તારું એડ્રેસ પૂછી રહ્યા છે સો દેવકી વોઝ ઇન ધ સ્ટુડિયો અને હું ત્યાંથી ઓન ગ્રાઉન્ડ થી શો કરી રહ્યો હતો અને પછી અમે લોકો ફોન થી આ ઓન એર રેડિયો પર આ વાત કરી હતી યસ આઈ થિંક યા ધીસ ઇઝ વેરી વેરી કૂલ વી આર ઓલમોસ્ટ આઈ થિંક વી આર રીચિંગ અ પોઈન્ટ કે વેર ધ લાઈવ ઇઝ ગોઈંગ ટુ એન્ડ નાઉ ઓ ઇઝ ઇટ ચલો લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન ફરી એકવાર ગૂગલી હો જાય વાય નોટ અમદાવાદ વિશે અરે મે યાર તારા માં તને ગમે એવી મેમરી સાંભળ સાંભળ આઈ જસ્ટ હોપ સો જો તું નાટકો સાથે સંકળાયેલી રહી છું એટલે અમદાવાદ ના જે પણ સારા સારા હોલ્સ કે જે અત્યારે નથી ચાલતા પણ પહેલા ચાલતા હતા અને તારી કોઈ મેમરી એની સાથે જોડાયેલી હોય તો એ શેર કર જેમ કે હું કહું કે પ્રેમાભાઈ હોલ છે બરાબર તો બાળક તરીકે મેં એમાં કેલાલ ના જાદુ ના શોઝ જોયા છે મેજિક શોઝ જોયા છે પછી મિયા ફુસ્કી તબાભટ ના નાટક હોય અડુક્યો દડુક્યો નાટક હોય આવા બધા જે બાળ નાટકો હતા એ મેં પ્રેમાભાઈ હોલમાં જોયા છે તો એવી રીતે આઈ એમ શ્યોર કે તે તારા નાના સાથે કે તારા મમ્મી કે પપ્પાની સાથે બીકોઝ યોર મોમ એન્ડ ડેડ હેવ બીન એસોસિએટેડ વિથ થિયેટર એન્ડ દે આર વેરી વેરી રિસ્પેક્ટેબલ નેમ્સ એટલે એમની સાથે જોડાયેલી કોઈ અમદાવાદના સિનેમા થિયેટર હોલ્સની તારી કોઈ મેમરી હોઈ શકે જો જયશંકર સુંદરી હોલ ની નીચે છે ને અત્યારે તો જયશંકર હમણાં એક્ટિવ નથી પણ જયશંકર ની નીચે એક પાછું એક મિની થિયેટર હતું જ્યાં રિહર્સલ થતા હતા ત્યાં એકચ્યુઅલી 7 નાટકોનો હમણાં શ્રીકાંત શાહ આપણા બહુ જ જાણીતા અને ખૂબ મોટા અને દિગ્ગજ નાટ્ય લેખક જે છે ગુજરી ગયા શ્રીકાંત કાકાના 7 નાટકોનું ફેસ્ટિવલ મોમ ડેડે કર્યો હતો ત્યાં મિની થિયેટર ની અંદર જે પરફોર્મન્સ ખાલી કારણ કે હી યુઝ ટુ રાઇટ એબ્સર્ડ થિયેટર એ એબ્સર્ડ ભલે લોકો કહેતા મને એબ્સર્ડ ના લાગ્યું કારણ કે બેસણામાં જ્યારે શ્રીકાંત કાકા ના નાટક નું વાચિકમ પઠન થયું
તુષારભાઈ હતા, આદરણીય તુષારભાઈ. અને જ્યારે એ પ્રાર્થના સભા, હા પ્રાર્થના સભામાં એમણે જયારે એ નાટકનું વાચિકમ જયારે પઠન થયું ત્યારે એવું લાગે ને કે આ એપિસોડ છે બિલકુલ. જો શ્રીકાંત કાકા વોઝ સો મચ અહેડ ઓફ ટાઈમ્સ કે લોકોને માટે એ પ્રકારનું ફોર્મેટ ત્યારે બહુ નવું હતું. આપણે અત્યારે જયારે વાંચીએ છીએ ત્યારે આપણે નેટફ્લિક્સ ને કારણે, એમેઝોન ને કારણે, વિદેશી ફિલ્મોને કારણે, વિદેશી સાહિત્યને કારણે એટલું બધું એની નજીક આવી ગયા છીએ કે આપણને હવે એવું લાગે છે કે ના ના આ તો સમજાય, કારણ કે આ પ્રકારની એફર્ટ હવે આપણે નાખી રહ્યા છીએ. તો એક બીજો સવાલ પણ પૂછી લઉં તાર, એટલે ટૂંકમાં કહેજો બીકોઝ સેશન પતવાનો છે, કે તારું ગમતું નાટક એક સરસ મજાનું કોઈ જૂનું નાટક જે યાદ આવે. જેમ કે હું તો ક્યારે એક્ટિંગના ક્ષેત્રમાં નાનપણમાં રહ્યો નથી, પણ ભાવક તરીકે મેં નાટકો જોયા છે અને એમાં એક અમે બરફના પંખી અથવા વિસામો અથવા તો ગુરુર બ્રહ્મા નામનું નાટક હતું સિદ્ધાર્થ રાંદેરિયાનું, કાજલ એમાં ઇન્વોલ્વ હતા, અને ઉછીનો શ્વાસ નામનું એક નાટક હતું હરીનભાઈનું, આવા બધા ઘણા બધા. પછી ગિલોટીનનો ગોટો, ગિલોટીનનો ગોટો, આવા બધા નાટકો ખૂબ સરસ. તો તને ગમતું કોઈ નાટક એના વિશે પણ વાત કર, પણ જલ્દી જલ્દી. ગિલોટીનના ગોટોમાં તો હું પોતે હતી, કારણ કે ઈટ વોઝ માય ડેડ્સ પ્લેસ, ઓફ કોર્સ આઈ હેડ બ્યુટીફુલ મેમરીઝ. એમાં પી ખરસાણી હતા અને અમારી સ્કૂલમાં એ પરફોર્મ થયું હતું, સીએન માં સ્પેશિયલી પરફોર્મ થયું હતું ગિલોટીનનો ગોટો. અને એમાં ભીમ વાકાણી, એટલે અત્યારે ભીમ વાકાણી, દિશાના પપ્પા, યસ, એના ફાધર એની અંદર પરફોર્મ કરતા હતા. સો એ બહુ સરસ હતું. અમે માનવીની ભવાઈ અને બરી ધ ડેડ નામના બે નાટકો ભજવ્યા હતા, પન્નાલાલ પટેલ અને દર્શકના, કે જે સાહિત્ય પરિષદમાં ભજવાયેલા અને કદાચ અમદાવાદમાં એકમાત્ર એવું એન્વાયરમેન્ટલ નાટક હતું કે જેમાં આખે આખું ગ્રાઉન્ડ જે છે એ સ્ટેજ તરીકે વપરાય અને લોકો એની આસપાસ બેસે. જેમ કે બરી ધ ડેડ વોઝ અ પ્લે કે જેની અંદર 6 સૈનિકો એ કબરમાંથી પાછા જીવતા થાય છે, એટલે એક્ચ્યુઅલી ખોદેલી કબરો, અને એમાંથી સૈનિકો જે છે તે ઉભા થાય અને સેકન્ડ વર્લ્ડ વોર માંથી ઉભા થયા છે ડેડ બોડીઝ તરીકે, અને એ કહે છે કે એ લોકોને કેમ જીવવું હતું અને કેમ આ વોર નથી થવી જોઈએ, વાય લાઈફ શુડ હેવ પ્રિવેલ્ડ, વાય હોપ શુડ હેવ પ્રિવેલ્ડ. તો એના વિશે તો ધોઝ મેમરીઝ હેવ બીન બ્યુટીફુલ, કારણ કે આ તો 87-88 ની વાત કરું છું જયારે હું 7 વર્ષની હોઈશ, એટલે દેટ વોઝ જસ્ટ બ્યુટીફુલ. સો યુ જસ્ટ ગેવ અવે યોર એજ બાય ધ વે. બટ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન ઇટ? નથિંગ, નો પ્રોબ્લેમ. લોકો પૂછી રહ્યા છે, કેટલા બધા લોકો પૂછે કે તમે કયા જમાનાની વાત કરો, તમારી ઉંમર શું છે? એટલે મને મને એ મને છે ને બહુ બધી વાત નવાઈ લાગતી હોય છે કે જ્યારે લોકોને પોતાની ઉંમર કહેવાથી પ્રોબ્લેમ હોય છે, મને એમ થાય છે કે ગ્રોઈંગ અપ ઇઝ સો બ્યુટીફુલ. ઇટ ઇઝ ઇન્ડીડ. એટલે લોકોને જ્યારે એવું લાગે કે અરે યાર તમારી તો એજ દેખાય છે, ગુડ ના, મારા ફેસ ઉપરની દરેક જે રેખા છે એ મારો અનુભવ કહે છે. ઇટ સેસ હું પસાર થઈ છું. બહુ બધા લોકો એવું કહે છે કે આ સેશન એન્ડ થાય પછી ફરી પાછું ચાલુ રાખો, મજા આવે છે, દિલ ખુશ થઈ ગયું. અને કોઈ એમ કહે છે કે આ તો ફિક્સ થયેલી મેચ. અલા કહી રહ્યા છે ભાઈ, સ્પોન્ટેનિયસ વાતો કરીએ લાઈવ, આમાં શું ફિક્સ થયેલી મેચ યાર? સીએન માં ગુજરાતી મીડિયમ માં સ્ટડી કર્યું છે, ઇંગ્લિશ માં કે ઇંગ્લિશ મીડિયમ માં ધ્વનિત ભાઈ, ત્યારે અમે જયારે ભણતા ત્યારે અંગ્રેજી મીડિયમ નહોતું. અમે બહુ નસીબદાર છીએ. હું તો 10મા ધોરણ સુધી શારદા મંદિર માં ભણી છું અને પછી 11-12 સીએન માં ભણી હતી કે જયારે ધ્વનિત વોઝ ગાયન. હું ભણતો તો ક્યાં, મારો મુદ્દો જે છે ક્યાં, હું ઘરે. આ એક હા હોમ શિક્ષણ થયું છે તારું જય વસાવડા ની જેમ. સો યસ, સો નાટકોમાં દેવકી બહુ બધા લોકો અકુપાર વાળો એક ડાયલોગ સાંભળવા ઈચ્છે છે, સો વાય નોટ? થોડો લાંબો હોય, બટ નેચર વાળો જે મેસેજ છે ને બહુ સરસ છે. અને અત્યારે તો બહુ જ અગત્યનો છે, કારણ કે અત્યારે આપણે બધા જયારે ઘરની અંદર ભરાયેલા છીએ ત્યારે કેવી પ્રકૃતિએ પોતાની સ્પેસ ફરીથી ક્લેમ કરેલી છે અને એના કેટલા બધા એક્ઝામ્પલ્સ આપણને અત્યારે રસ્તાની અંદર જોવા મળે. હું જોતી હોઉં છું, ગઈકાલે અમારા ઘરની અંદર વાંદરો આવી ગયો બિંદાસ, અને કોઈ દિક્કત ના લાગી કે આપણે ઘરની અંદર ઘૂસી જઈએ તો કઈ પ્રોબ્લેમ છે. દિવાલોની અંદર અમારે ત્યાં ચામાચીડી આવી જાય છે, કારણ કે એ લોકોને એવું લાગતું જ નથી કે હવે એવી કોઈ જગ્યા નથી. હવે ફેક્ચ્યુઅલી એ લોકો આપણા ઘરની અંદર નથી આવ્યા, આપણે એમના ઘર તોડી તોડીને આપણા ઘર બાંધ્યા છે. એ છે ને અકુપારમાં એ ડાયલોગ છે ને, અકુપારમાં એ ડાયલોગ છે. જો હવે જો કેટલા બધા લોકો કે ભાઈ મેં નાટક એક જ વાર જોયું છે બરાબર, પણ એ એક વાર એટલી તન્મયતાથી જોયું હોય કે તમને એની જે સૌથી સારામાં સારી ક્ષણો હોય એ ખૂબ અંદર ભીતર ઉતરી ગયો યાદ રહે. તો
એટલે એ ઉત્કૃષ્ટ કૃતિ એને કહેવાય. એ બ્યુટી ધ્રુવભાઈ ની છે, જેટલા પણ લોકો અત્યારે જોતા હોય ને. બિલકુલ, અમારો સાહિત્યનો રસ તો બંનેનો બહુ કોમન છે. પણ દેખી તો તારું પ્રોમિસ પૂરું, પ્રોમિસ પૂરું નથી કર્યું. ધ્રુવ દાદા સાથે મારે ભોજન કરવાનું છે એવું તે મને પ્રોમિસ આપ્યું છે. જયારે પણ આ લોકડાઉન ખુલે. અને આઈ વોન્ટ ટુ રેકમેન્ડ વેરી સ્ટ્રોંગલી કે જો અહિયાંથી કોઈ પણ વ્યક્તિઓને ગુજરાતી વાંચવામાં રસ હોય, જે આઈડિયલી તમારે વાંચવું જ જોઈએ કારણ કે આપણી માતૃભાષા છે, તો ધ્રુવ દાદાની ચોક્કસ વાંચો. અકુપાર વાંચો, અતરાપી વાંચો, સમુદ્રાંતિ કે વાંચો, તત્વમસી વાંચો, તિમિર પંથી વાંચો, આ બધા જ પુસ્તકો નઈથી વાંચો. આ વાંચવા જ જોઈએ. તિમિર પંથી મેં હમણાં જ શરૂ કરી અને અતરાપી ખૂબ સુંદર છે. અને ધ્રુવ દાદા નો હું એટલો મોટો ચાહક છું, ક્યારે એમને મળ્યો નથી. બરાબર, હું ક્યારે એમને મળ્યો નથી. લેટ મી જસ્ટ સે ધીસ કે ધ્રુવ દાદા નો યુટ્યુબ ઉપર એક ઇન્ટરવ્યુ અવેલેબલ છે, ધ્રુવ ભટ્ટ નો. હા, એ કઈક 5 ભાગમાં છે. ભદ્રાયુભાઈએ લીધો છે ઇન્ટરવ્યુ. હા, ભદ્રાયુ વચ્છરાજાનીએ. ભદ્રાયુ વચ્છરાજાનીએ એટલો સરસ ઇન્ટરવ્યુ લીધો છે કે મેં પહેલો ઇન્ટરવ્યુ જયારે જોવાનું શરૂ કર્યું એના પછી મને જમવા માટે મમ્મી બૂમો પાડે. મેં કહું હમણાં હવે કશું જ નહીં, આ 7 ભાગ જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી કશું જ નહીં. આપણે બંને 14 વર્ષમાં એકબીજાની સાથે જાહેરમાં ક્યારે વાત ના કરી હોય, પણ અંગત જીવનમાં અમે ખૂબ સારા મિત્રો છીએ. અને જે લોકો એવું સમજતા હતા કે મારી સામે દેવકીનું ઘસાતું બોલીએ તો ચાલે. અચ્છા, જેટલા પણ લોકો જોઈ રહ્યા છો, આપણે આ સેશન ફરીથી શરૂ કરી રહ્યા છીએ. વી વિલ જસ્ટ ડિસ્કનેક્ટ એન્ડ પ્લીઝ કમ બેક. વી આર રીલી સોરી. આ સેવ કરજે ભાઈ, ઉડી ના જાય, સેવ કરજે. યા લાઈવ અગેન, અને આપણે બહુ જલ્દી ધ્વનિતી સાથે વાત કરવાના છીએ. ધ્વનિત એન્ડ દેવકી હમ તુમ, વી હેવ બીન ડિસ્કસિંગ સિન્સ લાસ્ટ 1 આવર. અને તમે હજારો લોકો જે આ સેશન જોઈ રહ્યા છો, ધેટ્સ જસ્ટ સો બ્યુટિફુલ. હાય ગાઈઝ, સો હેપી ટુ હેવ યુ ઓલ. હવે નથી એવું તો મને ખબર પડી જયારે તમે થાળી ભરીને જમાડી કોળીએ કોળીએ. હમણાં અમે લોકો હમણાં હાઉસ ઓફ એનજી માં મળ્યા હતા કે જ્યાં બહુ જ બધા રજવાડી લોકો ભેગા થયેલા, અને એ દિવસે ધ્વનિતે મારી સામે આખું આમ રિવિલેશન કર્યું કે હવે કંઈ પણ ખાઈ શકે છે. પણ લેટ મી ટેલ યુ કે બીકોઝ એઝ ફ્રેન્ડ્સ તમને ખબર હોય કે તમે એકબીજાની ખાવાની ટેવો જાણતા હો, શું ગમશે શું નહીં ગમે એ જાણતા હો. અમે લોકો એક ઘરમાં સાથે રહ્યા છીએ એટલે ધ્વનિતને એનો પણ અનુભવ છે કે હું બિલકુલ મેગીના મસાલા વગર એક્ઝેક્ટલી મેગીના મસાલા વાળી મેગી બનાવી શકું છું. ટેલ પીપલ. હું છે ને, સોરી, હું નીચે પેલી કમેન્ટ વાંચી રહ્યો હતો. મેગી સરસ બનાવે છે, એમાં કઈ વખાણ હોય યાર? એ નહીં, તે મને એ ક્રેડિટ આપી હતી કે બિલકુલ મેગી નો મસાલો ઘરમાં હોય જ નહીં, તો પણ એક્ઝેક્ટલી મેગી નો મસાલો કેવી રીતે ઉભો કરી શકે કોઈ માણસ. હા, ખરેખર યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. કેટલું જબરદસ્ત છે મારું. બિલકુલ ગજબ છે, ગજબ. હા, સો હું કમેન્ટ વાંચતો તો મને સોશિયલ મીડિયામાં બહુ આશ્ચર્ય થાય, લોકો જે રીતે એમની કેપેબિલિટી હોય ને ટ્રોલ કરવાની. આઈ થિંક સોશિયલ મીડિયાની એક વાત જે મને નથી ગમતી જરાય એ છે, અને એને કારણે મને ઘણી વાર આવું નથી ગમતું સોશિયલ મીડિયા પર, એ છે કે તમે સામેવાળાનું, એટલે હું અમિતાભ બચ્ચનને કઈ રીતે કહી શકું? હાઉ કેન આઈ ટોક એનીથિંગ અબાઉટ અમિતાભ બચ્ચન ઓન પબ્લિક પ્લેટફોર્મ? હું ઋષિ કપૂરને જેને ગાળ કેવી રીતે આપી શકું યાર? મારા હું છું કોણ ઋષિ કપૂર ને ગાળ આપવા વાળો? એમ મારી હેસિયત શું? સો અહીંયા કેટલા બધા લોકો ટ્રોલ કરતા હોય ને, એટલે ટ્રોલર્સ ને મને જોઈને મને બહુ આશ્ચર્ય થાય. જેમ કે હમણાં મેં આપણું પેલું પરમ દિવસ નું ઇન્ટરેક્શન છે એ જયારે મેં ફેસબુક પર શેર કર્યું, તો જેમાં તે બહુ સરસ કવિતા, પેલી ચંદુભાઈ વાળી કવિતા નું સરસ પઠન કર્યું, અથવા તો ચિરાગ ની કવિતા નું તે પઠન કર્યું, તો એક જણે એવું લખ્યું નીચે કે રિસાઇટિંગ પોએટ્રી ઓફ સમબડી એલ્સ ઇઝ ધી એબિલિટી ઓફ આરજેસ. યુ રિસાઇટ પોએટ્રી ઓફ સમબડી એલ્સ એન્ડ મેક ઇટ યોર્સ, ધેટ્સ વોટ આરજેસ આર ઓલ અબાઉટ. એટલે મેં એમાં
હા એટલે આપણે તો ક્રેડિટ આપીએ બરાબર, આપણું તો કામ છે બોલવાનું. હા તો એને નીચે એને આવું લખ્યું, એટલે આ ટ્રોલ, આ ટ્રોલ છે બરાબર, કોઈ પણ જાતું કશું વિચારવાનું ટ્રોલ. એટલે મેં એને લખ્યું, મેં કહ્યું ઓરિજિનલ દેવકી પણ લખે છે, ઓરિજિનલ હું પણ લખું છું, તમારે કાન કેળવાની જરૂર છે, કાન કેળવો. પણ એટલે યુ રિપ્લાય બેક ટુ ટ્રોલ્સ, ટ્રોલ્સ આર સપોઝ્ડ ટુ બી લાફ્ડ ઓફ, નોટ ટુ ટેક સીરિયસલી. અરે એનો ઓપિનિયન છે, આપે છે, આપવા દે. મોટા ભાગે હું નથી લેતો. હું તને આઈલ ગિવ યુ એન એક્ઝામ્પલ. આઈ મે હું ને સલમાન સાથે હતા, સલમાન ખાન અને હું બંને જણા સાથે બેસીને વાત કરતા હતા અને ટ્રોલ્સ ની જ વાત થતી હતી અને એમણે છે ને પોતાનો મોબાઈલ ખોલ્યો. એ મને કહે કે દેવકી મેં તમે આપને ટ્રોલ દેખા દઉં. અને તું સલમાન ખાન ના ટ્રોલ જોવે ને તો તારું મગજ કામ ના કરે. તને એમ થાય કે યાર તું સલમાન ખાન છે, રાઈટ? અને એક વ્યક્તિ એવી બતાડ કે જેનામાં ખરેખર તાકાત હોય કે સલમાન ની સામે ઉભા રહીને એને કહે કે સલમાન તું એસા હે. નહીં, કોઈ નહીં બોલશે. એક પણ વ્યક્તિ ની તાકાત હોય કે એ માણસ ના ઓરામાં, આઈ એમ નોટ અ સલમાન ખાન ફેન, ઓકે, પણ સલમાન ખાન નો જે ઓરા છે એમાં તમે સલમાન ની સામે ઉભા રહીને તમે સલમાન ની એક પણ ઘસાતી વાત તમે બોલી શકો ને? પોસિબલ જ નથી. કોઈ તાકાત હિંમત નથી. સી, ટ્રોલ ટ્રોલ એ જ વ્યક્તિ કરી શકે છે કે જે સ્ક્રીન ની પાછળ છુપાઈને એને કંઈક સળી કરવી છે, એને તારું અટેન્શન જોઈએ છે. હવે એને ખબર છે કે આ કરશે ને એટલે ઘણી પણ જવાબ આપશે. બહાર પબ્લિક પ્લેટફોર્મ માં ક્યાંય હોઈએ આપણે, હું ને દેવકી સાથે છીએ, એ વખતે તો કોઈ બોડી ગાર્ડ બિચારી દેવકી નથી આવડતી પોતાની કવિતા, એટલે જો બીજાની બોલ બોલ કરે છે, લિમિટેશન છે. એમાં શું થઈ ગયું? It's okay. I don't take it seriously and I don't even want you to take stress about people saying shit about me. Just feel free. બધાને હક છે કઈ પણ કહેવાનો. Let's come back to ધ્રુવ દાદા. એક સરસ મજાની વાત કહું એમની. ધ્રુવ દાદા ને બા એટલે એમના વાઈફ જે છે, ધ્રુવ દાદા ની એક સરસ મજાની વાત એ છે કે એ આટલા મોટા લેખક છે પણ એ બાળકોની સાથે જયારે પણ ફરતા હોય, એમને જેટલા પણ પુસ્તકો લખ્યા છે બાળકોની સાથેની જર્નીમાં લખ્યા છે શિક્ષક તરીકે, અને બધા બાળકો છે ને એને દાદા તું કહીને બોલાવે, દાદા તું આમ કર, દાદા તું તેમ કર, દાદા તું આમ કર, અને એમના વાઈફ જે છે એમને બા કહીને બોલાવે. બંને જણા ટ્રેન ની અંદર જતા હતા, આખા ટ્રેન નો ડબ્બો ખાલી હતો અને એમાં કોઈ જ નહોતું, અને એમાં એક બોરવાળી ચડી, એટલે બોરવાળી ચડી એટલે એને દાદાની બાજુમાં જઈને ટોપલો મૂક્યો અને દાદાને એક બોર આપ્યું કે લે તારે લેવું છે, એટલે દાદા કહે કે ના પાડતી હતી એટલે બોરવાળી ઉભી થઈને પછી બા ની બાજુમાં ગઈ અને બા ને કહે કે લે તારે લેવું છે, એટલે બાએ હાથમાં એક લીધું અને દાદાને ધર્યું, એટલે બોરવાળી કહે કે એને ન દેતી, એને ખાવું હોત તો તને નો ખાવા દે. હવે દાદા કહે કે મને થયું કે વાત કેટલી સાચી છે કે મને જયારે બોરવાળીએ બોર આપ્યું તો મારે નતું ખાવું, પણ મેં બા ને એવું ના પૂછ્યું કે બા તમારે ખાવું છે, જે મારે પૂછવું જોઈતું હતું, પણ બા ના હાથમાં જેવું બોર આવ્યું કે બાએ તરત મને ધર્યું, એટલે બોરવાળી ને એ દેખાયું, એટલે બોરવાળી એમ કહે કે તું એને ના આપતી, કે એને ખાવું હોત તો તને ના ખાવા દે. મને છે ને આટલી સરસ વાત, એ આપણા જીવનમાં આસપાસ કેટલાય સામાન્ય લોકો આ જીવનનું આટલું મોટું દર્શન આપણને આપીને સાધારણ શબ્દોમાં જતા હશે. આપણે એવું માનીએ છીએ કે બહુ ફેન્સી લોકો, બહુ મોટી મહાશાળાઓમાં જઈને ભણેલા લોકો, દુનિયાના બીજા ખૂણામાં જઈને ભણેલા લોકો પાસે જ બુદ્ધિ છે. બુદ્ધિ જે છે એ એકચ્યુઅલી અનુભવથી અને બહુ રૂટમાંથી, મૂળિયામાંથી આવતી હોય છે, ને સામાન્ય લોકો પાસે કેટલી ગજબ હોય છે એની વાતો, એની એને રેકગ્નાઇઝ એટલી સરસ રીતે ધ્રુવ દાદા કરે છે એના પુસ્તકોમાં, એટલે એમના પુસ્તકો જે છે આટલા બધા ઇમ્પેક્ટફુલ બને છે, ઇન્ક્લુડિંગ ઓક્યુપાય. મને એમની પેલી વાત ખૂબ ગમે છે કે જયારે એ ભણાવતા અને એ જે જગ્યાએ ભણાવતા આદિવાસી વિસ્તાર હતો અને બાળકો ડુંગરા પાર કરીને ખૂબ બધું ચાલીને ભણવા આવતા હોય અને એ વેકેશન પડવાનું હતું અને છોકરીઓ પેલું કઈ ગેમ રમતી હતી અને પછી દાદાએ કીધું કે લાવો હું ચલો તમારી સાથે આ રમત રમું અને પછી રમત રમતા 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 દાદાની ઉપર દાવ ચડી ગયા, એટલે દાદાની ઉપર દાવ ચડી ગયા બરાબર. હવે દાદાની ઉપર દાવ ચડી ગયા અને પછી તો રમત પૂરી થઈ અને પછી બાળકો બધા પોતપોતાના ગામે જવાના હતા, વેકેશન પડી ગયું હતું એટલે તો ગામે જતા રહ્યા અને પછી થોડા દિવસ રહીને એક દીકરી પાછી આવી, એટલે દાદાને ચિંતા થઈ કે આ એકલી દીકરી પાછી કેવી રીતે આવી છે કોકના કોઈના પણ વગર, અને પછી એ દીકરીએ દાદાને એમ કહ્યું કે તમારા પેલા દિવસના દાવ ચડી ગયા હતા ને ઉતારવા આવી છું. અરે યાર કે એ જે ગજબ પ્રસંગ છે આખો, એમના શબ્દોમાં જયારે તમે સાંભળો રૂવાડા ઉભા થઈ જાય કે આવી નાનકડી દીકરી એમ કે તમારા માથે દાવ ચડી ગયા ત્યાં ઉતારવા માટે આવી છું. ક્યાં વાત, બહુ સાચી વાત, બહુ સાચી વાત.
So coming back to Akupar, Akupar જે છે એની અંદર એક બહુ એવી સિચ્યુએશન છે કે જેની અંદર બધા સિંહોને મારવા માટે જંગલની અંદર કોઈકે ટ્રેપ ગોઠવ્યો છે અને એટલે મારું જે પાત્ર છે સાંસાઈ એ શોધવા માટે નીકળે છે કે કોણ ટ્રેપ ગોઠવીને અત્યારે સિંહોને મારી રહ્યું છે અને હમણાં તો આપણે છાપાની અંદર બહુ જ વાંચીએ છીએ કે ગીરના સિંહ જે છે બહાર આવી ગયા, રાજકોટ સુધી આવી ગયા, પોરબંદર સુધી આવી ગયા, સોમનાથ સુધી આવી ગયા, અલગ અલગ જગ્યાએ દેખાય છે અને છાપામાં સતત લખાય છે કે સિંહ બહાર આવી ગયા, સિંહ બહાર આવી ગયા, સિંહ બહાર આવી ગયા. તો એના રિસ્પોન્સમાં સાસાઈ જે છે એ ત્યાંના છકડા વાળાઓ જોડે, એટલે કે જે પેલા ટ્રક્સ કે જે મિલ્ક લઈને જતા હોય કાઠિયાવાડમાં તમને જોવા મળે એવા છકડા વાળાઓ સાથે વાત કરે છે અને એ લોકો આવીને કહે છે કે અમારે શું લેવા દેવા, કે અમારી અમારી અમારા ગામ અમારું ગામ જે છે જંગલની હદમાં નથી આવતું. એટલે સાસાઈ જે જવાબ આપે છે એ ડાયલોગ આઈ કેન શેર વિથ યુ. ગાયના નામે તમારી કેરીઓ વેચો, ગાયના નામે તમારે ઘી વેચો, તઈ આમ નથી આવતું કે અહીંયા ગાય નથી લાગતી ને, અહીંયા નકશા વાળી ગાય જે છે ને ટુરિસ્ટ સારું રાખવાની હું આપે તો જ્યાં જ્યાં હાવસ ફરે ને ન્યાના બધે ગયે, પછી એ ઘેડના દરિયા ભૂગે, બેડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે, આપણે તો પાણાથી લઈને માણા સુધી હંતાઈ ની ચંત્યા કરવાની શું, આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાતો છાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગઈડની માલિકો ઘૂસ્યા, તોય ગઈડના જીવ માતરે આપણી અમન્ય રાખી, એની જમીન જીમ જીમ દબાતી ગઈ, એની અંદર જાતા ગયા, પછી હાવજ હોય કે જીવ માતર જાય ક્યાં, પછી આપણે એની અમન્ય હાવ ન રાખીએ ને તો એ આપણી અમન્ય નો રાખે, એની મોજ પ્રમાણે હલે છે, એને હલવા તો દો, અરે ખીજાવ નહીં તો હું કરું. આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા ન શીખ્યા. લ્યા એ ક્યા વાત હે, વાહ વાહ સાસાઈ વાહ, બ્યુટીફુલ કે જાનવર આપણી સાથે રહેતા શીખી ગયા પણ આપણે જાનવરો સાથે રહેતા હજી સુધી નથી શીખ્યા. હા, એટલે આ એક કોરોના વાળી વાત થી ઘણા બધા લોકોનો પર્સપેક્ટિવ આ સંદર્ભે બદલાયો હશે, અને આઈ હોપ સો. કારણ કે આ લોકડાઉન થયું એના પછી આજે જ હિરેન વોઝ ટેલિંગ મી કે ચાઇનાની અંદર 70,000 લોકો આ વખતે એટલા માટે જીવ્યા છે કારણ કે ઓક્સિજનનું પ્રમાણ એ કેટલું બધું વધ્યું છે, પોલ્યુશન બંધ છે, ફેક્ટરીઝ બંધ છે, એને કારણે થઈને આપણે જે ગણતરી કરીએ છીએ ને કે એમાં કેટલા માણસો મર્યા કોરોનાને કારણે એની ગણતરી કરીએ છીએ, પણ આખી દુનિયા 40 દિવસના લોકડાઉનમાં અત્યારે છે એને કારણે જે પોલ્યુશન ઘટ્યું છે, આપણે જે પ્રકૃતિને વાપરી રહ્યા છીએ એ ઘટ્યું છે, એને કારણે કેટલું બધું પ્રોટેક્શન વધ્યું છે નેચરનું, કારણ કે આપણી ગણતરી તો માણસો મરી રહ્યા છે એની છે, જીવો તો કેટલાય છે પૃથ્વી પર, ખાલી આપણે થોડી છીએ. કેટલું બધું સમજાઈ ગયું કે આપણે અત્યાર સુધી માત્ર દોહન કરતા હતા કુદરતનું, આપણે આપણે પાછું જયારે આપવાનું હોય ત્યારે આપવામાં ઊણા ઉતરતા હતા, અને જો આ જ વસ્તુને આપણા ફેમિલીના કોન્ટેક્સ્ટમાં લઈએ તો આપણે હંમેશા આપણા માતા પિતા પાસેથી લઈએ છે, પણ જયારે આપણે પાછું આપવાનું આવે છે માતા પિતાને ત્યારે ખરેખર કેટલું આપી શકીએ છીએ આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે. તો કુદરત આપણી માતા છે અને આપણે મધર નેચરને આપણે કેટલું રિટર્ન કરી શકીએ ઇઝ ધ ક્વેશ્ચન દેટ વી હેવ ટુ આસ્ક ટુ આર ઓન સેલ્સ. એટલે હમણાં મેં રેડિયો પર મોર્નિંગ મંત્રમાં એક વાત કહી હતી કે જો આપણે કેટલા સેલ્ફિશ છીએ એમ, અને આપણે આપણી જાતને જયારે એવું વિચારીએ ને કે સેલ્ફિશ, તો આપણે વી ડોન્ટ કન્સિડર અવર સેલ્સ એઝ સેલ્ફિશ, આપણે તેમ માની લઈએ છીએ કે આ બધું તો આપણો અધિકાર છે. એટલે જો તમે આરો નું પાણી પીતા હો અને આરોમાં જે પાણી વેસ્ટ વોટર જે જઈ રહ્યું છે એને જો તમે ઉપયોગમાં ના લેતા હો તો તમે સેલ્ફિશ જ છો. સાચી વાત સાચી વાત છે. એટલે જો એના વિશે વિચાર ના આવતો હોય ને આપણને તો આપણે સેલ્ફિશ જ છીએ. આઈ રીમેમ્બર યુ હેડ સેડ ધીસ કે હું એક જગ રાખું છું હવે ઘરની અંદર અને બાજુમાં ગ્લાસ રાખું છું કે લોકોને પાણી પીવું હોય તો જેટલું જોઈતું હોય એટલું પી લે કે જેના કારણે પાણી વેસ્ટ ના જાય. સી આઈ લિસન ટુ યુ. યસ, સો એવું હતું કે પાણી આપણે ત્યાં પરંપરા છે કે પાણીનો આખો ગ્લાસ આપવાનો, પણ પછી મને એ વિચાર આવ્યો કે જો ઓફિસમાં કેટલી બધી જગ્યાએ પાણી, ઘણી બધી જગ્યાએ મેં લગ્નોમાં જોયું છે કે હવે તો પ્લાસ્ટિકની બોટલ્સ ને બધું આવી ગયું છે બરાબર, તો પ્લાસ્ટિકની બોટલ્સમાં શું થાય છે લગ્નોમાં કે લોકો એક એક ઘૂંટડો પી એઠી કરીને પછી જવા દે છે, એટલે કેટલું બધું પાણી વેસ્ટ જાય છે. આપણે એ ભલે 5 રૂપિયાની બોટલ, આપણે એ નથી વિચારતા કે એની કિંમત 5 રૂપિયા નથી, એકચ્યુઅલી એની કિંમત એકચ્યુઅલી બહુ વધારે છે, પણ આપણે માત્ર એને ટ્રાન્ઝેક્શનલ વેલ્યુ તરીકે જોઈએ છે. એ ઘૂંટડો લઈને પછી ફેંકી દેવાનું, તમને નવરાત્રીમાં, તમને કોઈ મેરેથોનમાં, તમને કોઈ પબ્લિક ઇવેન્ટમાં, જ્યાં જુઓ ત્યાં પાણીની બોટલ્સનો જે વ્યર્થ બગાડ થાય છે. અને એ જ રીતે માન લો કે ઓફિસિસ છે, હવે ઓફિસમાં તમે કોઈની ઓફિસમાં ગયા અને એને તમને પાણીનો આખો ગ્લાસ ધરી દીધો, પણ પીવું નથી આખો ગ્લાસ ભાઈ, તો એના કરતા એક જગ રાખો, એક ગ્લાસ રાખો, જેને જેટલું જોઈતું એટલું લઈ લે. એટલે મીટિંગ હોય તો મીટિંગમાં 20 જણા હાજર હોય ઓફિસમાં તો 20 પાણીના ગ્લાસ ભરી મૂકવાની શું જરૂર છે, એ તો વેસ્ટ જ ગયું ને પાણી.
એના કરતા એક જગ રાખો અને ગ્લાસ રાખો, જેને જોઈએ એટલું લે. એબ્સોલ્યુટલી. મારે મારે આઈ હેવ વન હોપફુલ થોટ અબાઉટ કોરોના ના આખા એપિડેમિક માં મને જે રિયલાઇઝ થયું છે કે આપણે આખી જિંદગી ઇન્ક્લુડિંગ આપણા 14 વર્ષ કે જેને માટે બહુ લાગુ પડે છે કે આપણે આપણે બહુ જ બધી વાર કીધા કરીએ છીએ કે ધોઝ વેર ધ ગોલ્ડન ડેઝ, ધેટ વોઝ અ બ્યુટિફુલ ટાઈમ. હંમેશા જયારે સમય વીતી જાય ને પછી માણસ હંમેશા એ સમયને યાદ કરીને એવું કહે છે કે ધોઝ વેર ધ બ્યુટિફુલ ડેઝ. અત્યારે જેટલા લોકો ક્રિબ કરી રહ્યા છે, આવનારા 100 વર્ષ સુધી આપણે આ સમયની વાત કરવાના છીએ કે તમને ખબર છે એક એવો સમય હતો જયારે 40 દિવસ માટે પૃથ્વી અટકી ગઈ હતી અને અમે બધા ઘરે હતા ને અમને એવી મજા પડતી હતી ને, અને અમે લૂડો રમતા હતા, અમે એક બાલ્કનીમાંથી બીજી બાલ્કનીમાં અંતાક્ષરી રમતા હતા, અમે લોકો અમારા મોબાઈલ ને વોટ્સએપ ની ઉપર વેપાર રમતા હતા અને લોકોને અલગ અલગ ટાસ્ક આપીને બિગ બોસ રમતા હતા. આ વાતો જે છે એ સ્ટોરીઝ બનવાની છે, કારણ કે એટ ધી એન્ડ ઓફ ઇટ વોટ આર વી, વી આર ઓનલી ધ સ્ટોરીઝ ધેટ વી ટેલ, રાઈટ? એબ્સોલ્યુટલી રાઈટ. સો હું તો આમ લોકડાઉન અનાઉન્સ થયું તો હું તો ખુશ થઈ ગયો હતો. કેમ ખબર છે? એકલે એકલે બાળક વાળો થોટ હતો મારા મનમાં કે યાર, મને હંમેશા એવું હતું કે યાર, બધી દાદાઓ પાસેથી વાર્તા સાંભળી હોય કે સેકન્ડ વર્લ્ડ વોર વખતે આવું થયું હતું, ઇન્ડિયા પાકિસ્તાન વોર વખતે આવું થયું હતું. અમારા ઘરમાં તો અમે આમ પેલા વિન્ડો ઉપર અમે કાળા પેલું કાળા રંગ લગાવી દેતા હતા. હા હા, બધું અંધારું હોય ને ઉપરથી પ્લેન જાય, બોમ્બ ના પડવો જોઈએ ને દેખ, એવું બધું આખું એ વાર્તા. તો મને બધું કે આરું આપણે આપણા પૌત્ર પૌત્રને શું વાર્તા કહેવાની, આમાં આવનારી પેઢીને શું વાર્તા કહીશું? સો ધીસ ઇઝ અ ગોલ્ડન ફેઝ કે જેમાં આપણી પાસે સ્ટોરીઝ છે હવે કહેવા માટે. આઈ ડોન્ટ વોન્ટ પીપલ ટુ કાઇન્ડ ઓફ કીપ સેઇંગ કે યાર બહુ કંટાળો આવે છે, બહુ કંટાળો આવે છે, કારણ કે તમે 2 વર્ષ પછી છે ને આ એ બધા લોકો કે જે બોલે છે કે બહુ કંટાળો આવે છે એ કહેશે કે યાર ધોઝ વોઝ અ બ્યુટિફુલ ડેઝ. ના ના, ઘણા બધા લોકો એવું કહેશે, ઘણા બધા લોકો એવું કહેશે કે આ પેલું લોકડાઉન વેકેશન ફરી વાર આવે તો કેવી મજા આવે, દર વર્ષે એક લોકડાઉન આવવું જોઈએ, દર વર્ષે 10 દિવસ નું લોકડાઉન અનાઉન્સ થવું જોઈએ, આવું બધું કહેશે જોજે આવતા વર્ષે લોકો. આઈ જસ્ટ હોપ કે લોકોની લોકોની તબિયત તો સારી રહે જ રહે, પણ એની સાથે લોકો આ લોકડાઉન માંથી પોતાના સંબંધોને સાચવતા સૌથી વધારે સારી રીતે શીખે, કારણ કે ડાઇનિંગ ટેબલ પર કેટલાય લોકોને આપણે મોબાઈલમાં જ હંમેશા પોતાના ધ્યાન સાથે આટલા વખત થી જોતા હતા, એ બધા લોકો અત્યારે મોબાઈલ થી કંટાળીને એકબીજાનો ટચ, એકબીજાનો હગ, એકબીજાનો એકબીજાની પ્રેઝન્સ જે છે એ જોવા માટે અત્યારે આમ તરસી રહ્યા છે કે આ સામ સામે હોય તો કેવી મજા પડે. તો આઈ હોપ કે બહાર નીકળ્યા પછી લોકો સામ સામે રહે ને પેલા 5 ઇંચના સ્ક્રીનમાં બીજા લોકો ના શોધ્યા કરે. હા, અને બહાર નીકળ્યા પછી અત્યાર સુધીમાં જે પણ ફીલ કર્યું બધું સ્મશાન વૈરાગ્ય ના સાબિત થાય તો સારું, પાછા જેસે થે ના થઈ જઈએ. એક બહુ સરસ ચાન્સ મળ્યો છે રીબૂટ નો, નવો જન્મ લેવાનો, તો એને પૂરેપૂરી રીતે ઉપયોગ કરીએ આ સમયનો. આઈ ધીસ હેઝ બીન ધ મોસ્ટ બ્યુટીફુલ એક્સક્યુઝ ફોર બોથ ઓફ અસ કે અમે લોકો તમારી સાથે આટલી સરસ રીતે વાત કરી શકીએ, એન્ડ ધીસ ઇઝ ઓલસો ગોઈંગ ટુ બી આર લાઈફ ટાઈમ મેમરી, બોથ ધીસ લાઈફ અમે તમારી સાથે કરી શકીએ છીએ અમારા એકબીજા માટે પણ, એન્ડ આઈ હોપ કે અમે તમારા માટે પણ આ એક બ્યુટીફુલ મેમરી ક્રિએટ કરી શક્યા હોઈએ, રાઈટ? લોટ્સ ઓફ લવ ટુ ઓલ ધોઝ પીપલ હુ હેવ ગિવન અસ ફીડબેક. કેટલા બધા લોકોએ પોતાની મેમરી શેર કરી હોય કે એ લોકો 2005-6 અમને કેવી રીતે સાંભળતા, ક્યાં સાંભળતા, એ એ બધા જે નોસ્ટાલ્જિક થયા એ બધાને અમારા તરફથી બંને તરફથી લોટ્સ ઓફ લવ. જાદુ કી ઝપ્પી, જાદુ કી ઝપ્પી, ફીલ ધ મ્યુઝિક, એન્જોય લાઈફ. ફરીથી કરું તને કોફી? કરલે. હાસ્તા લા વિસ્તા બેબી, ટેક કેર, લોટ્સ ઓફ લવ ટુ એવરીબડી. કોઈનું ઉધારી નહીં રાખવાની. બાય ગાઈઝ, ગુડ નાઈટ. ગુડ નાઈટ. 93.5 રેડ એફએમ, 3.5 બજાતે રહો.